आना चाहिए शुद्ध देशी संवाद में आप सबनु स्वागत है। मैंने फोन करेंगे एक लाइन आई जो सरस कही नहीं कहूँ चल बाय। एक तो हूँ ने मिहुल तमें बनने सूरती ये अटक माँ पर अने हूँ स्वभाव। हेल्लारो मैं कहूँ एक कास्टिंग हजी ये मौको मरे तो तमें बदली ना को यू कसु छे नहीं बता। जावेद अख्तर साहब की एक बार की तू कि अभी सुनो मैं क्या बोलता हूँ નમસ્કાર, ગુડ ઇવનિંગ, કેમ છો? શિયાળાના જામવાની આ સરસ મજાની એક ખૂબસૂરત સાંજે આપ સૌનું સ્વાગત છે. હું છું નૈશ્રદ અને આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. આ અઠવાડિયું જરા ઇવેન્ટફુલ છે. હું ક્યાંક કંઈક વિશે વાતો કરીને આવ્યો છું અને છેલ્લા બે ચાર દિવસથી જુદા જુદા વિષયો અન્વયે હું ઘણા બધા સાથે વાતો કરી રહ્યો છું. સાંજની મજા એ હોય છે કે થોડોક ગરમાવો આસપાસ હોય, કોફી હોય, ચા હોય, ગમતા માણસો હોય અને એક ગમતો વિષય હોય તો શિયાળો ભલે આમ સાંજે જરા વધારે ઉદાસી પ્રસરાવતો હોય છે પણ ગમતા વ્યક્તિત્વોની આસપાસ આ બધું જ ખુશનુમા ભર્યું થઈ જતું હોય છે. આજે એવું સરસ મજાનું કારણ ફરીથી હાથ લાગ્યું છે. એક એવી સરસ મજાની વાતચીત અમે તમારા માટે ગોઠવી છે કે જેને સાંભળીને તમને બહુ મજા આવશે. ખેર, અમે કાંઈ નવા હોવાનો અને તાજેતરની ને હમણાંની જ આ વાતચીત હોવાનો કોઈ દાવો કરતા નથી. આ વાતો તમે ક્યાંક બીજા માધ્યમો પણ સાંભળી જ હશે, પણ આ વાતો વારંવાર કરવી ગમે એવી છે. એના વિશેની ખૂબ કહાણીઓ હજી પણ મને વિશ્વાસ છે કે વણકહેલી હશે, નહીં કહેવાઈ હોય અને કહેવાની બાકી હશે એવી સરસ મજાની વાતો આજે આપણે કરવાનું કારણ છે. એક એવી ફિલ્મ જેણે ગુજરાતી સિનેમાને 2, 4, 5, 10 પગથિયા એક સામટા ઉપર ચઢાવી દીધા છે, જેણે એટલો બધો બસ ક્રિએટ કર્યો છે નેશન વાઇડ કે લોકો ગુજરાતી સિનેમા તરફ જરા વધારે ગૌરવ ભરી નજરે જોતા થયા છે. નેશનલ અવોર્ડ મળ્યો છે અને તેના એક્ટર્સને રાષ્ટ્રપતિનો સ્પેશિયલ પુરસ્કાર મળ્યો છે. આ ઉપલબ્ધિ નાની સુની નથી. હજી તો 2-3 વર્ષ પહેલાં આપણે એવી વાતો કરતા હતા કે ગુજરાતી સિનેમા ક્યાં જશે, શું થશે, કેવું થશે, અને આપણને આ ફિલ્મ મળી છે. એ ફિલ્મ એટલે મારી અત્યારની ખૂબ અતિપ્રિય થઈ ગયેલી ફિલ્મ હેલ્લારો, અને એના વિશે આજે આપણે સરસ મજાનો સંવાદ સાધવાના છીએ. શુદ્ધ દેશી સંવાદમાં આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે એટલા બધા ટેલેન્ટેડ, એટલું બધું આમ પેલું હેશટેગ મારીએ અને જો સોશિયલ નેટવર્કિંગમાં લખીએ તો ટુ મચ ઇન્ટેલિજન્સ ને ટુ મચ ફેમ ને આવું બધું કંઈક હેશટેગ મારવા પડે. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી સ્વાગત કરો આજે મારી સાથે છે હેલ્લારો ફિલ્મના ખૂબ લોકપ્રિય અને ખૂબ જ અનુભવી આ કલાકારો, આ રાઇટર્સ, આ ડિરેક્ટર્સની આખી આખી ગેંગ. પ્રતીક ગુપ્તા જમણી બાજુ, રાઇટર, એડિટર એન્ડ એસોસિએટ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ પ્રતીક ગુપ્તા, ધ ડિરેક્ટર સાહેબ અભિષેક શાહ એન્ડ ધ રાઇટર ટુ, જેણે આ ફિલ્મના એડિશનલ સ્ક્રીન પ્લે લખ્યો છે અને સંવાદો લખ્યા છે એવા ખૂબ જાણીતા પ્રખર સાહિત્યકાર, પ્રિય સાહિત્યકાર, કવિ, મારા ખૂબ પ્રિય સૌમ્ય જોશી. તો બસ હવે વાર બિલકુલ કરવી નથી, આપણે સરસ મજાની આ વાતચીતને આગળ વધારીએ. પહેલું સવાલ અભિષેકને પૂછવા માંગીશ. હેલ્લારો આમ તો છેલ્લા 1-1.5 મહિનાથી તમે ચારે બાજુ ખૂબ બધી વાતો કરી છે, ખૂબ બધી કહાણીઓ એના વિશે કીધી હશે, કીધે રાખી હશે. મારે કદાચ જાણવી છે આ પહેલી વાતથી જે હજી પણ કોઈ જગ્યાએ તે કહી નથી, કહેવાય નથી, અને છતાં તને એમ છે કે એના વિશે હું કંઈક વાત કરું. હું શરૂઆત વિશે વાત કરવા માંગીશ. ઓકે, કે ફિલ્મ બનાવવાનો કોઈ એવો વિચાર નહોતો અને હું ફિલ્મ બનાવીશ એવું જો તમે મને 3 વર્ષ પહેલાં પૂછ્યું હોત તો હું ના પાડત, પણ સંજોગો એવા એવા સર્જાયા. એટલે એ સ્પેશિયલ વાત કહેવી એટલા માટે જરૂરી છે કેમ કે તમે જ્યારે આમ નાટકો લખતા હો અને જ્યારે તમને અંદરથી કશુંક સ્પર્શે ને પછી તમે કહી દો, એ મારી પ્રોસેસ છે લખવાની. અને એવામાં અચાનક એક એવી વાર્તા આવે કે જે વાર્તામાં તમારો જે પાર્ટનર તમારી સાથે હોય એને એવું લાગે કે આમાંથી સિનેમા નીપજે એવું છે, અને એ તમને અચાનક જ રેન્ડમલી એવું કહી દે કે અપન લિખતે આપ ડિરેક્ટ કરો એસા.
તો મારી ડિરેક્ટર બનવાની પ્રોસેસ એટલી એટલી સહજ છે કે પ્રતિકે કીધું કે આપ ડિરેક્ટ કરના ઓર અપન લિખેંગે, તો એ ક્યારેય શેર નથી કર્યું મેં. પણ મને મને નહોતી ખબર કે હું ફિલ્મ ડિરેક્ટ કરી શકીશ કે નહીં, પણ એ વિશ્વાસ પ્રતિકને હતો અને વિશ્વાસ પછી મીત અને આયુષને પણ હતો. તો એ એ શરૂઆતનું જે પ્રોસેસ હતી ને, પ્રોસેસમાં મેં સેચ પણ એવું નહોતું વિચાર્યું કે આપણે કંઈક એવું સર્જવા જઈ રહ્યા છીએ કે જે કોઈએ નથી કર્યું, અથવા તો અમારા માટે બહુ સાદી ને સહજ એટલી સમજણ હતી કે આપણે કશું કહેવું છે કે જે બહુ સજ્જડ છે. એટલે એ એ બહુ સ્પેશિયલ મોમેન્ટ હતી ને. એ મોમેન્ટ જ્યારે મને યાદ આવે છે ત્યારે મને એવું થાય છે કે હું કેવી રીતે ડિરેક્ટર બની ગયો, એના વિશે કોઈ મને પૂછે તો મારી પાસે જવાબ નથી હોતા. તો એ 15 ઓક્ટોબરનો એ દિવસ કે જ્યારે શરદ પૂનમના એક ગરબા હતા અને હું ને પ્રતિક ઊભા હતા અને અમે લોકો વાત કરતા હતા, અને પ્રતિકે એમ જ મને કહ્યું કે ફીચર ફિલ્મ કરતે સર, અને મેં કીધું કે આવું કશું હોય ને તો કરીએ આપણે. અને જે મારાથી આવું કશું બોલાવ્યું એ વાર્તા હતી. અરે વાહ. અને એ એ કોઈક 2-3 અલગ અલગ પ્રકારના વિચારો અને બધા બહુ ઇન્સ્પિરેશન ભેગા થઈને એક વાર્તા બનેલી, એ મેં પ્રતિકને કહેલી અને પ્રતિકે તરત કીધું કે ઇસકો કરતે હૈ. તો બહુ સ્પેશિયલ મોમેન્ટ છે મારા માટે કે તમે એક એવી વાર્તા લઈને આવો છો જે વાર્તા આમ ગુજરાતી સિનેમામાં નથી કહેવાય અને જેવા પ્રકારની વાર્તાઓ નથી કહેવાતી, અને પછી તમે ફિલ્મ બનાવો છો અને ફિલ્મ બને છે અને લોકોને ગમે છે, અને એનાથી પણ મોટું મારા માટે સર બેઠા એટલે નથી કહેતો, મારા માટે ઉપલબ્ધિ એવી છે. હું સાવ 16 વર્ષનો હતો ને મારા પપ્પા એન્ટી મને જોવા લઈ ગયા. મેં સરનું નાટક જોયું ને મેં લાઈફમાં નક્કી કરેલું હું આ માણસ સાથે કામ કરીશ. અરે વાહ. અને હું જ્યારે કોલેજના ફર્સ્ટ યરમાં એડમિશન લીધું અને પછી હું BSc મેથેમેટિક્સ મેં કરેલું છે અને હું ગુજરાત કોલેજમાં એડમિશન લીધું ને આમ રિસિપ્ટ લઈને દોડતો HK આર્ટ્સ ગયો અને સાહેબને મળ્યો અને સાહેબને કીધું સાહેબ મારે તમારા સાથે નાટક કરવું છે. અને એ મેં સર સાથે નાટક જે કર્યા છે અને હું લગભગ અમે લોકો 18-18 કલાક સરની આસપાસ રહેતા હતા એટલા લકી છીએ અમે. એબ્સોલ્યુટલી. અને સર મારી ફિલ્મના ડાયલોગ લખે, એડિશનલ સ્ક્રીન પ્લે લખે અને ગીતો લખે, એ મારા માટે એવોર્ડથી ઓછું નથી. નેશનલ એવોર્ડ અનાઉન્સ થયા પહેલાં મારા મને તો એક એવોર્ડ મળી ગયો. આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ. સો એટલે આમ મારા માટે બહુ આધ્યાત્મિક પ્રોસેસ થઈ છે કે પ્રતિક એકદમ મને કહ્યું કે યે ફિલ્મ બનાતે હૈ, હું ડિરેક્ટર બની ગયો. પછી બહુ જ મજા લઈને અમે લોકોએ સ્ક્રીન પ્લે લખ્યો છે. પછી સાહેબ સાથેની પ્રોસેસ બી બહુ અમેઝિંગ હતી કે અમે લોકો બેસીને સ્ક્રીન પ્લેમાં શું શું વાંધા છે, હવે એને કેવી રીતે ડાયલોગમાં લઈ જવું છે એમને, એ પણ બહુ જ અદ્ભુત પ્રોસેસ રહી છે. અને પછી છેવટે ફિલ્મ બનીને આવીને સરના શબ્દો ડાયલોગના ફોર્મેટમાં હોય કે ગીતોના ફોર્મેટમાં હોય, એ લોકોના હૈયે ને જીભે અત્યારે ચડાય. ક્યાં વાત છે. બિલકુલ. એટલે આખી વાત મજાની એ રીતે છે કે તમે તમારી ખુશનસીબી જાહેર કરી, પણ અમને એટલું બધું કમનસીબ એટલામાં લાગી ગયું કે અમે ક્યાં હતા, અમને કેમ આવા 18-20 કલાક સૌમ્યભાઈ સાથે કાઢવાનો ની કિસ્મત ના મળી. પણ એ વાત વિશે જરા વિગતે વાત કરીએ પહેલા. પ્રતિક, આ વિચાર બીજ કેવી રીતે આવ્યો? તમારા બંનેના દિમાગમાં કોઈ કહાણી હતી, કોઈ લોકકથા હતી, કોઈ સાંભળી વાત, શું? તો અભિષેકભાઈએ જે વાર્તા કીધી એ સો એ એમને ઓલરેડી ડેવલપ ખાસી એવી કરી દીધેલી. સો એમને જે લોક વાર્તા છે એનું ક્યાંકથી વીજ મળેલું અને પછી બીજી બધી વસ્તુઓ જે એમના મગજમાં ચાલતી હતી, જેમને પ્લે એક સમય પર કરવાનું હતું આ જ ઇશ્યુઝ પર, તો એ વિશે એમને ઘણું બધું ઓલરેડી ડેવલપ્ડ હતું. એટલે જ્યારે એમને મને સંભળાવી ત્યારે એ એકચ્યુઅલી વી કથા વીજ કરતા આગળ વધી ગઈ ઓલરેડી વાર્તા. અને તો એ વો તો જબ સુના તબ ત્યારે એવું લાગી ગયું કે ભાઈ યે તો કરના હી પડેગા. કરેક્ટ. અને એટલું બધું પેલું હતું ને, કેમ કે ગુંગા પહેલવાન થયે 2015માં ગુંગા પહેલવાનની આખી પ્રોસેસ બધી પતી ગયેલી અને વી વર સિટિંગ 2016 એન્ડ ઓક્ટોબર, અને એવું થઈ ગયું કે યાર હવે કંઈક કરવું પડશે, કંઈક કરવું પડશે. એટલે એ ફ્રસ્ટ્રેશનમાં જેવું બધું અમે લોકો ઘણું બધું ડિસ્કસ કરતા હતા એ જ દિવસે એકચ્યુઅલી, કે ભાઈ આવું કેમ બને છે ને, આવું આપણે કંઈક કરીએ, આપણે કંઈક કરીએ. ને એમાં એમને કીધું આવું કરીએ, તો એ એ રીતના. એટલે સો દેટ વોઝ ધ પ્રોસેસ. અને પછી સ્ક્રીન પ્લે તો લખવાનું ચાલુ થઈ ગયું તરત જ, કેમકે NFDC નું સ્ક્રીન રાઇટર્સ લેબ કરીને એક ઘટના હોય છે, તો અમારે NFDC સ્ક્રીન રાઇટર્સ લેબની માર્ચની ડેડલાઇન હતી એક, એની અંદર 30 પેજીસ સ્ક્રીન પ્લે અને આખી લાંબુ લોંગ સિનોપ્સિસ 10 પેજ બધું સબમિટ કરવાનું. એટલે તરત જ શરૂ થઈ ગયું હતું, એમ ઘૂસી જ પડે એમ, વિધાઉટ થિંકિંગ મચ કે ભાઈ આ ઓડિયન્સ. એટલે એવું જ લાગ્યું કે આ વાર્તા બધાને મજા આવશે જોવાની. એટલે આપણને એટલી બધી મજા આવે છે તો આઈ થિંક લોકોને તો બહુ જ મજા આવે. અમારા માટે તો વધારે મજાની વાત એ હતી પ્રતિક તારા વિશે કે તને એડિટર સિવાય તું યુ આર ઇન ટુ રાઇટિંગ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, એ અમને જાણવા મળ્યું. એટલે એ લખાણની પ્રક્રિયામાં તું કેવી રીતે વધારે ઇન્વોલ્વ થયો એના ઉપર પણ હું આવું પણ હવે સૌમ્યભાઈ તરફ વળું. સૌમ્યભાઈ પહેલાં તો
આ આખે આખું એડિશનલ સ્ક્રીન પ્લે તમે લખ્યો છે, ડાયલોગ્સ લખ્યા છે, લિરિક્સ લખ્યા છે, આ કથા તમારા સુધી પહોંચી ત્યારે તમારી પહેલી અનુભૂતિ, તમારું પહેલું? આ કથા મારા સુધી બરાબર ટાઈમે પહોંચી. એ ટાઈમે એટલા માટે પહોંચી કે હું જ્યારથી લખતો થયો, ડિરેક્ટ કરતો થયો 17 વર્ષની ઉંમરથી, ત્યારથી એક તકલીફનો કાયમ સામનો કરતો હોઉં. મને ઘણા બધા એવું કહે છે કે તમે ઓછું કામ કરો છો, પણ ઓછું કામ કરવાનું મુખ્ય કારણ એ છે કે હું એવું જ કામ કરું છું જે મહાન અને સફળ બંને થવાની શક્યતા રાખતું હોય. આ વિચિત્ર કોમ્બિનેશન છે. એટલે જે માણસ મહાન અને સફળ એ બંને કામો કરવા ઈચ્છતો હોય, એ ચેલેન્જીસ, એ ચેલેન્જ બહુ અઘરી હોય છે અને કપરી હોય છે. મેં મારા નાટકોમાં પણ હંમેશા એવા પ્રયત્નો કર્યા છે, કવિતામાં એવા પ્રયત્નો નથી કર્યા, કારણ કે એમાં સફળ થવાનો બહુ ચિંતા નથી હોતી. એના સ્કોપ તો હોય છે પણ ચિંતા નથી હોતી. પણ નાટક અને ફિલ્મ એ બંને એવા માધ્યમો છે કે જેમાં એક મજબૂત તમને ગમે એવું કામ કર્યા સાથોસાથ એક ઓડિયન્સ સુધી પહોંચવાની ખેવના એ પણ બહુ પ્રબળ હોય છે. એટલે હેલ્લારોને નેશનલ એવોર્ડ મળ્યો એનો જેટલો આનંદ છે, એટલો જ આનંદ અત્યારે જે સફળતાથી ફિલ્મ ચાલી રહી છે. મારા પર્સનલી મેં જે કામ કર્યું છે, જે રીતે ગીતો ઝીલાઈ રહ્યા છે, જે રીતે સંવાદોના વોટ્સએપ ફરી રહ્યા છે, એ એક ખૂબ આનંદની વાત છે. કારણ કે આખી ટીમમાં, એટલે મેકર સાથે અમે લોકો જ્યારે બી બેસતા હતા ત્યારે નક્કી હતું કે પૂરા કન્વિક્શન સાથે જેમ કવિતા લખાતી હોય, અંદરનો ભાવ લખાતો હોય, એ ભાવ સાથે એક સર્જન કરીએ અને એ સર્જન પછી એવું મજબૂત કરીએ કે એ એના સ્વરૂપમાં ઇન ઓલ ઇટ્સ મેગ્નિટ્યુડ એન્ડ જેને કહેવાય ને કે ફ્લેર, એ રીતે જ લોકો સુધી પહોંચી જાય. એના માટે આપણે કોઈ ઉપરનો કોમ્પ્રોમાઇઝ નથી કરવો અને હંમેશા એવું જ કામ કરવાનો મેં પ્રયત્ન કર્યો. એટલે આ એક ભાવના હતી. અને જ્યારે અભિષેકે મને વાર્તા કીધી, અભિષેક અને પ્રતિક બંને, જિજ્ઞા પણ મારી સાથે હતી વખતે, કારણ કે એ જે હું કહું છું કે મહાન અને સફળ થાય એવું સર્જન અથવા એવી વસ્તુ શોધવી, એને પિન પોઈન્ટ કરવી હંમેશા અઘરી હોય છે. તો આઈ ગોટ ધેટ એડેડ સપોર્ટ અમે લોકો સાંભળતા હતા ત્યારે ફ્રોમ હર ઓલ્સો. ત્યારે એવું લાગ્યું કે આ વાર્તામાં એક એવું જબરદસ્ત એક બળકટ શક્યતા છે કે જેને જેમાં આ બંને વસ્તુ થવાની એક સંભાવના છે. અને એની ઉપર પાછું એક પેલું લફડું હોય છે, એ ચાલતું હતું કે તમે ગુજરાતી ફિલ્મ કેમ નથી લખતા, માતૃભાષાને બધું તમે લોકો જે પ્રેશર, એને કારણે એ પણ એક સમસ્યા હતી. પણ એ વખતે કરિયર વાઇઝ હું થોડો અટવાયેલો એ રીતે હતો કે એક હિટ ફિલ્મ મારી આવી ગઈ હતી એ વખતે, તેનો ખેર પ્રોસેસ ચાલતો હતો પણ એ ખબર હતી કે હિટ થશે 102 નોટ આઉટ. અને એ પછી હિન્દી ફિલ્મ લખવી, એનો એક પ્રોસેસ ચાલુ થતો હોય છે એ દુનિયામાં. ગુજરાતી ફિલ્મ, એમાં પાછું મને એવું હતું કે ગુજરાતી ફિલ્મ એવી લખવી કે જે કદાચ હું લખું જે ગુજરાતી હોય. તો આ એક એવી ફિલ્મ પણ બની કે જેમાં એવું લાગ્યું કે માતૃભાષામાં કામ કરવા મળશે, કવિતામાં કામ કરવા મળશે, આપણી ભાષાના ગીતો લખવા મળશે, ગરબા લખવા મળશે. મને ફોકનું જબરદસ્ત આકર્ષણ છે. તો આ બધી વસ્તુઓ પૂરી થઈ શકે એવી એક શક્યતા આ લોકોએ મારી થાળીમાં પીરસી. તમે આરોગી ગયા, વાહ. અને કેવી સરસ આ શક્યતા આજે સફળતાને વારી છે. હેલ્લારો, આ નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ અત્યારે તમારા નજીકના સિનેમાઘરોમાં ખૂબ જ સરસ રીતે સફળ રીતે ચાલી રહી છે. ડુ ગો એન્ડ વોચ. બહુ જ મજાની ફિલ્મ છે. હું લગભગ 2 વખત જોઈ આવ્યો છું અને ત્રીજી વાર કોણ મને લઈ જાય એ ફિરાકમાં છું. અને કોઈ નહીં લઈ જાય તો થોડા દિવસે મને વિશ્વાસ છે કે હું જાતે એકલો જઈ આવીશ, કે મારે હજી અમુક પહેલાં સીન જોવાના બાકી છે. જલસો છે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. પણ આ કથા લખતી વખતે ખાસા તમારા ત્રણેય વચ્ચે કે તમારી પ્રક્રિયામાં ખાસા બધા સંઘર્ષો થયા હશે, એકબીજા જોડે લોહી લુહાણ ચર્ચાઓ થઈ હશે, ક્યારેક આમ કોઈક દરવાજો પછાડીને નીકળી ગયો હશે કે ના ના આવું ના હોય, ના આવું નહીં, ના આમ એવી કંઈ એવું કંઈ થયું છે? કોઈ એક એવા મુદ્દે, કોઈ એક એવી જગ્યાએ જ્યારે તમે લોકો એકબીજાથી અસહમત હો અને
એ પ્રક્રિયા પતી ગયા પછી એ લોકો મારી પાસે આવે છે, એટલે મારી સાથે તો એટલે મારી હાજરીમાં તો એવું નથી થતું. સરનો અહોભાવ સતત એમની જોડે રહેતો, એમની વાતમાં કે આપણે હવે સૌમ્યબેન કીધું કેવું કે આવો ડાયલોગ નહીં. એનો જવાબ, એનો જવાબ બી હું આપું કે મેં જેમ એક ચેલેન્જની વાત કરી ને, એમ બીજી મોટી ચેલેન્જ જે હું આ લોકોને કાયમ કહેતો હતો અને કાયમ કહેતો છું અને મારી જાત સાથે હું કાયમ એ સંવાદ કરતો હતો કે કારણ કે અડધું અમદાવાદ મને સર કહે છે, હું બાવીસ એટલે હું એનું એક કારણ એ છે કે હું 22 વર્ષની ઉંમરે પ્રોફેસર થઈ ગયો હતો અને ક્લાસ કરતા વધારે ઓડિટોરિયમમાં હતો, એટલે પાછો એચકેમાં જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રામા નહોતું ત્યાં મારા નામે પત્ર આવતો તો બી સૌમ્ય જોશી ડ્રામા ડિપાર્ટમેન્ટ એમ કરીને. એટલે એટલે પણ આમાં એક ભયસ્થાન એ રહેલું હોય છે કે તમે એક એક મુકામ પર હો ત્યારે હું મારી જાતને સતત એ કહેતો રહેતો હોઉં છું અને ફોર્ચ્યુનેટલી મારામાં મારા પેટમાં એટલા પતંગિયા હોય છે દરેક પ્રોડક્ટ પર હું જ્યારે કામ કરતો છું ત્યારે કે બહારથી બધા ગમે તે કહેતા હોય પણ મારા મગજમાં એ સરવાળું ભૂત ક્યારેય હોતું નથી. આઈ એમ જસ્ટ એ પ્રેક્ટિશનર, એ ડાયલોગ રાઇટર, એ લિરિસિસ્ટ હુ ઇઝ પ્લેઇંગ અ રોલ ઇન ઇન અ ફિલ્મ અને આખી જે ફિલ્મની પ્રક્રિયા છે એમાં સુપેરે મારો મારે મારો એક ભાગ ભજવીને એ મશીનનો એક હિસ્સો જે મારે બનવાનું છે એ બનીને મારે બાજુમાં હટી જવું છે. એટલે એકચ્યુઅલી હું એ લોકોને કીધા કરતો હતો કે ભાઈ ના ગમે તો તરત કહેજો. અને આમાં ડાયલોગ છે ને એવું મને આંખોના પાટિયા વાંચતા પણ આવડે છે, એટલે એટલે પારખી પણ લેતો. પણ આ પ્રોસેસ પણ બીજા બધા જ મારા નાટકોના અને દરેક એ પ્રોસેસની જેમ એ બધી સરવાળી ભૂમિકા એ અત્યારે મેં એને કીધું પણ એ બોલવામાં હોય છે. ત્યારે તમે કામ કરતા હો છો ત્યારે તમે એ એના વર્કર હો છો, એક મજૂર હો છો. હું એનો બે રીતે જવાબ આપીશ. એક તો સર સાથે એવું થાય છે કે સર છે ને એ રીરાઇટ બહુ કરે છે મગજમાં અને એ સર્જક તરીકે શીખવા વાળી પ્રોસેસ છે, એ અનબિલીવેબલ છે. સર ક્યારેય નબળું નથી આપતા, એટલે એમને એવું કહીએ ને કે શું ચાલે છે તો એ ના જ કે તમને. મને ફોન કરીને કે એક લાઈન આવી જ સરસ કઈ નહીં કહું ચાલ આવો ફોન આવે અને એમની સ્ટાઈલમાં ફોન આવ્યો હોય કે સોલિડ આવી જાય એવું બધું એમ પ્રોસેસ છે ને મગજમાં એ બહુ અનબિલીવેબલ છે. અને બીજું કે એ જયારે આવે છે ને ત્યારે એટલે અહોભાવમાં તો નહીં જ બિલકુલ, કેમ કે ફિલ્મ બનાવતા હોઈએ ત્યારે સરના અહોભાવમાં રહીએ તો ફિલ્મ ના બને, પણ સર એવું સુંદર લાઈને મૂકે ને કે એક વાર મને યાદ છે કે મેં હાથ પછાડેલો ટેબલ પર, મને 3 દિવસ દુખ્યો હતો હાથ, એવું અનબિલીવેબલ. એમણે ખાલી એટલું જ કીધેલું કે પહોળું થયું ને પહોળું થયું, એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું, આવું એક ગીત આવે છે. એમને મેં સીધો આમ હાથ પછાડ્યો ટેબલ પર, પછી મને ખબર પડી કે આ ખાસું આવ્યું છે, દુખે છે ને સોજો ને એવું બધું. તો સર સાથેની પ્રોસેસ એવી હોય છે કે સર જ્યારે આવે છે લઈને ત્યારે એમણે બહુ બધી વાર મગજમાં રીરાઇટ કરી હોય છે ને એમને એવી ખબર હોય છે કે આ પહોંચશે અને પછી આવે છે. એટલે સર સાથેની પ્રોસેસમાં કોઈ દિવસ એવું નથી થયું કે આ શું છે અથવા સર આમ નહીં આમ કરો. એક બીજું મારે ને પ્રતિક સાથે એવું હતું કે હું જ્યારે વાર્તા લખતો હતો, જે મેં વાર્તા જે બ્રીફ વાર્તા જ્યારે કરી, એ વાર્તામાં જ્યારે મેં કરી ત્યારે પ્રતિકે કોઈ ઇનપુટ નહોતા આપ્યા, પણ પછી એક એવી જગ્યા આવી કે જ્યાંથી અમારે એને પછી આગળ ખોલવાની હતી, ત્યારે મેં એને પ્રતિકે ખાસા આ બધા દ્વંદ કર્યા છે. જેમ કે ધોલીનો જે ફ્લેશબેક છે એમાં એવું હતું કે મેં જયારે વાર્તા લખી ત્યારે એવું હતું કે ઢોલીનું કશું ખસે કે જે હું વિચારતો હતો કે દલિત દમનની સરસ મજાની વાર્તા. પ્રતિક એક દિવસ સવારે રોજ સવારે મારા ત્યાં આવતો હતો, રોજ મને ઉઠાડતો હતો સવારે 7 વાગે ડેઇલી અને હું સૂતો જ હોઉં અને 7 વાગે આવી જ જાય. તો એ આવ્યો એક દિવસ ને એને મને એવું કીધું કે સર મેંને બહોત રાત કો રિસર્ચ કિયા, ઇન્ડિયન એક્સપ્રેસના મેઇન પેજ પર ફ્રન્ટ પેજ ઉપર 2014માં પંજાબનો કિસ્સો છે, જેમાં એક માણસ આમ હાથ ઊંચા રાખીને ઊભો છે અને અહીંયા એણે પાટા બાંધ્યા છે અને એનો એનું ઘર સળગાવી દીધું, દીકરી મરી ગઈને આખો કેસ આને મને કહ્યું કે ઇસ્કો ડાલતે. તો એવી બધી નાની 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 વાર્તાઓને લઈને પછી અમે લોકોએ વાર્તાને કરી, પણ અમારા બે વચ્ચે પણ એવી કોઈ એવા ઝઘડા નથી થયા કે આ રાખવું છે ને નથી રાખવું, આવું કેમ, આ નહીં, એવું નથી થયું. આમ તો પ્રતિકનો સ્વભાવ જ જરા સૌમ્ય ને આમ આમ હા એવું પબ્લિકલી લાગે તો તું ખોલા એ બહુ
અમે તો છેલ્લે વાત કરી, પિક્ચર ચેક જોઈ પછી મેં એને બોમ્બેમાં કીધું, મુંબઈમાં, કે સોરી યાર હું તને કહેવાનું ભૂલી ગયો, પણ તું બહુ સારો એડિટર છે. અને એટલે હું કહું છું કે જે સારો એડિટર હોય ને એ કોઈ દિવસ દેખાવમાં ગમે તેટલો સારો લાગતો હોય, એ કોઈ દિવસ સૌમ્ય અને સારા સ્વભાવ વાળો કોઈ હોય ને, એડિટરનું કામ એ કાતર ચલાવવાનું છે. એટલે એક ઇટ્સ અ રૂથલેસ જોબ એન્ડ ઇટ ડઝ ઇટ બ્રિલિયન્ટલી. એટલે ક્રિએટિવલી હું કહું છું, કારણ કે ક્રિએટિવલી સૌમ્ય શબ્દ બહુ સારો નથી. માણસ બહુ સારો જાણે લો ને તો કે નહીં, માણસ સાંગલે તો જેવાય ને બોલવા, એટલે કે માણસ સારો તો જમવા બોલાવો, નાટક બના લે. એટલે એને એને એડિટિંગની પ્રોસેસમાં, એટલે આઈ એમ શ્યોર કે સ્ક્રીન પ્લેના પ્રોસેસમાં પણ એ એવી રીતે જ એનો એનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ ચોક્કસ મૂકતો હશે. પણ મને એવું લાગ્યું છે કે શરૂઆતથી અંત સુધી બહુ ઓછી વખતે એવું બનતું હોય છે કે એક છે ને એક 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 ગિયરમાં ગાડી ચાલુ થાય, અથવા તો એક ભાવ અથવા એક એનો મોમેન્ટમ હોય, એમાં ફિલ્મમાં તો ખાસ ગડબડો થતી હોય છે કારણ કે એના હર્ડલ્સ બહુ હોય છે. એટલે એક ભાવથી ફિલ્મ શરૂ થઈ હોય, પછી પ્રોડ્યુસર ના આવવાથી ભાવ બદલાઈ જાય, પછી પછી ડિરેક્ટર જ્યારે એક્ઝિક્યુટ કરે ત્યારે ભાવ થોડો વધારે બદલાય, પછી આર્ટ ડિપાર્ટમેન્ટ જ્યારે એનું કામ કરે ત્યારે પાછો એ જોઈને થોડો ભાવ બદલાય, એમ કરતાં કરતાં ફિલ્મ ખાસી કરપ્ટ થઈને એની એનું એન્ડ રિઝલ્ટ બહાર આવતું હોય છે. બહુ ઓછી વસ્તુઓ એવી બનતી હોય છે જે ભાવથી શરૂ થઈ હોય, એ કરપ્ટ થયા વગર એક એક ડિપાર્ટમેન્ટ એમાં જોમ રેડીને એનો જે મૂળ તત્વ છે ને જાળવી રાખવાનો પ્રયત્ન કરે અને એ એના અંત સુધી પહોંચે. મને લાગે છે હેલ્લારો એવી એવી ફિલ્મ. તમે આ પ્રક્રિયામાં સંવાદ લેખક કે ગીત લેખક કે એડિશનલ સ્ક્રીન પ્લે સિવાયની ભૂમિકામાં જ્યારે ફ્લોર પર ગયા અને જોયું ત્યારે તમને ક્યાંય એવું કંઈ ઇન્ટરપ્ટ કરવાની ઈચ્છા થઈ અથવા તો કંઈ ચિંતવાની? હું ફ્લોર પર ગયો જ નહીં ક્યારે. એનું એક કારણ આ સર છે, કારણ કે પહેલામાં તો હું મારું કામ કરતો હતો, હું મને એવું લાગ્યું કે હું ત્યાં જઈને ઊભો રહું તો પ્રોઝ કરતાં કોન્સ વધારે, એટલે આઈ ડિસાઇડેડ નેવર ટુ ગો. એટલે હું ક્યારેય ક્યારેય ગયો નહીં. રિસર્ચમાં ગયા હતા ત્યારે એ ગામ જોયું હતું અને પછી એ ગામનું આ લોકોએ બહુ સરસ મોડેલ કર્યું, એ મોડેલને જોઈ જોઈને અમે તમે લખતા હતા. પ્રતિક, મૂળ પ્રક્રિયા કેવી રહી તારા મનમાં? તારા મનમાં આ ફિલ્મ કેવી રીતે ખુલી? કારણ કે રાઇટર કે ડિરેક્ટર કે ગીતકારને જરા જુદી રીતે આખી વાતને જોવાની શૈલી હોય છે, એની પદ્ધતિ રીત હોય છે. તું એડિટર મૂળે અને તારા માટે નેશનલ અવોર્ડ એ પણ આમ તો બીજી વખતનું છે. ગોંગા પહેલવાન વખતે તું એક વખત ઓલરેડી, કદાચ બહુ ઓછાને જાણ હશે કે ગોંગા પહેલવાન નામની એક સરસ મજાની દસ્તાવેજી ફિલ્મને પણ રાષ્ટ્રપતિ પુરસ્કાર મળી ચૂક્યો છે અને પ્રતિક અને એની એની આખી ટીમે આ ફિલ્મ બનાવી હતી. એક વખત જોરદાર તાળીઓ આ પ્રતિકની ચેલેન્જ માટે. પ્રતિક માટે બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. એબ્સોલ્યુટલી. એટલે પ્રતિક માટે તો કદાચ નેશનલ એવોર્ડ એમ કે હવે હું બનાવીશ તો ત્રીજો. પણ જોક સપાટ, તારા મનમાં આ ફિલ્મ કેવી રીતે ખુલતી હતી જ્યારે જ્યારે તું આને? તો હું પ્રી પ્રોડક્શન, પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન ત્રણેયમાં ઇન્વોલ્વડ હતો લકીલી આ ફિલ્મ માટે, અને એ મારા માટે સૌથી અમેઝિંગ વસ્તુ હતી. તો પ્રી પ્રોડક્શનમાં સ્ક્રીન પ્લેની તો આપણે ખાસી એવી વાત કરી, ડ્યુરિંગ ધ પ્રોડક્શન એઝ એસોસિએટ ડિરેક્ટર મેં બહુ હેરાન કર્યા છે. આઈ થિંક અભિષેકભાઈને બી ને આયુષ મિતને બી ઓવરઓલ, કેમ કે પેલું પેલું હોય ને કે હી ઇઝ ડિરેક્ટિંગ બટ દેન આઈ એમ આઈ હું જોતો સર યે એક શોટ યે વાલા એડિટ કે હિસાબ સે મેં જબ શૂટ કો દેખ રહા થા ઉસકા ફાયદા બહોત સારા હુઆ ક્યુંકિ પતા ચલ રહા થા કે ઓકે ટ્રાન્ઝિશન વો સ્ક્રીન પે લિખતે વક્ત ભી ઉસકા એડવાન્ટેજ હુઆ કે યે પ્રોસેસ મેં ઇન્વોલ્વ થા પર એઝ એસોસિએટ ડિરેક્ટર બહુત મજા આયે પર મેરા એસા જૈસે કે આપને બોલા કે મૂળે એડિટર તો મારી સૌથી ગમતી પ્રોસેસ
એડિટિંગની ફિલ્મની, અને મને એટલી બધી મજા આવી કે જ્યારે ફિલ્મ પતી અને અમે લોકોએ ફર્સ્ટ કટ જોયો ત્યારે સ્ક્રીન પ્લે તમે વાંચો અને ફિલ્મ જોવો, તમે સેમ પેસ ઉપર એક્ઝેક્ટ સેમ વસ્તુ, તો એટલી બધી એકોમ્પ્લિશમેન્ટ વાળી ફિલિંગ હતી કે અમે લોકોએ સ્ક્રીન પ્લે જે લખ્યો એ એક્ઝેક્ટલી એક્ઝિક્યુટ થયો ફ્લોર ઉપર અને એડિટ થઈને બી આવ્યો, અને ઓનેસ્ટલી એમાંથી કંઈ કટ નથી થયું. આપણે જે બી ફાઇનલી સ્ક્રીન પ્લે છે બહુ જ કુછ છોટા મોટા ઇધર ઉધર કિયા હો એસા, અને એક નાનકડો એવો ફ્લેશબેક હતો મંજરીનો. એ ઓકે ઓકે, એ બધી ઝીણી ઝીણી નાની બીજી બારીક વાતો પર આવું છું, પણ એ પહેલાં ઘણા બધા લોકો આપણી સાથે જોડાયા છે અને દે આર વોચિંગ ધીસ લાઈવ સેશન. સો પાયલ શાહ કહી રહ્યા છે હાય નૈશત, હેલો કેમ છો. ગીતા પટેલ, પ્રેરણા મહેતા, મનીષા પટેલ બધા જ હાય કહી રહ્યા છે. ધર્મેશ જોશી કહી રહ્યા છે કોંગ્રેચ્યુલેશન્સ, તમને બધાને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. અંકિત પંડ્યા કહી રહ્યા છે હાય અભિષેકભાઈ, મેની કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. એન્ડ ધેન નદીમ પરમાર, જોશી સાહેબ ખૂબ જ અદ્ભુત સાહેબ, અને પછી ખૂબ બધા વંદન અને ખૂબ બધું હાથ ઊંચા કરીને તમને યાદ કરે છે. યુનિવર્સ વોરા કહે છે ક્વેશ્ચન વન, ઓકે, હાઉ હેલ્લારો ટીમ હેઝ ટેકન એક્શન ટુ સ્ટોપ પાયરસી, એઝ ઇન પાસ્ટ સમ ફિલ્મ વોઝ ઇવન ડિસ્ટ્રીબ્યુટેડ ઇવન ફ્રોમ સેન્સર્ડ કોપી, વોટ પ્રિકોશન્સ યુ ગાઈઝ હેડ ટેકન. બહુ જ, એક તો ખરાબ અનુભવોથી હંમેશા એક ઇન્ડસ્ટ્રી શીખતી હોય છે, એટલે જે ભૂતકાળમાં થયું એ વર્તમાનમાં ના થાય એનું ધ્યાન રાખીએ છીએ. અને બીજું એવું છે કે જેમ કે અમારું ટ્રેલર આવ્યું, એટલે ટ્રેલર પછી બહુ બધા લોકોએ અલગ અલગ વર્ઝન ઓફ ટ્રેલર નાખવાના શરૂ કર્યા. એના માટે જે લોકો સાંભળતા હોય, જોતા હોય, લોકોને ખાસ કહેવાનું કે ફિલ્મ મેકિંગ એ બહુ જ ટીડિયસ જોબ છે, બહુ જ વર્ષો માંગી લે છે અને બહુ પૈસા એમાં જતા હોય છે. એની સામે કોઈક માણસ તમારું કોઈ કોન્ટેન્ટ મૂકી દે અને એનાથી એને ફાયદો ગેરફાયદો બે નંબરની વાત છે. તેના માટે સ્પેશિયલી એજન્સીસ છે, જે એન્ટી પાયરસીની એજન્સી છે, એ તમારે બહુ જ પહેલાં જ્યારે તમે કોન્ટેન્ટ નાખવાના હોવ ઓનલાઈન એ પહેલાં રોકવી બહુ જરૂરી છે. જે અમને લોકોને અમારા જે બીજા બધા મિત્રો છે જે લોકોએ ફિલ્મો બનાવી ચૂક્યા છે, અભિષેક જૈન હોય, આરતી પટેલ હોય કે પછી વૈશલ શાહ હોય, આ બધા જ લોકોએ અમને એવું કહેલું કે એન્ટી પાયરસી જેવી એક વસ્તુ છે. વંદન શાહ જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે એમના ત્યાં સ્પેશિયલ મીટિંગ થઈ, અને એ જે એન્ટી પાયરસીવાળા ભાઈ છે આવેલા, અને એમણે બધા ફિલ્મ મેકર્સને કહ્યું કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે અમે લોકોએ એજન્સી રોકી, અને જ્યારે અમારું ટ્રેલર આવ્યું પહેલેથી જ અમે લોકોએ જે બધા કોન્ટ્રાક્ટના પેપર બધું થઈ ગયું, અને અત્યારે એ એજન્સી કામે લાગેલી જ છે. અત્યારે હાલ લકીલી જે પણ તમને જે કોન્ટેન્ટ નથી જોવા મળતું, અને હેલારોના પેજ સિવાય એટલે યુટ્યુબ પર કે બીજે ક્યાંક જે હેલારોની બીજી બધી વસ્તુઓ તમને નથી મળતી રખડતી ને એવી બધી, એનું કારણ પણ એન્ટીવાયરસીની ટીમ છે. ઓકે, અને ઓવરઓલ કંટ્રોલ રાખવો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો લાઈક જે સેન્સરને એ બધી વાત કરી કે સેન્સરમાંથી જતી રહે છે, તો સેન્સર બોર્ડ ઇઝ નાઉ અમેઝિંગ. એ લોકોના પાસેથી કોન્ટેન્ટ નથી જતું, કેમ કે હવે પાસવર્ડ પ્રોટેક્ટેડ ડીસીપી કરીને એક ફોર્મેટ હોય છે, એ જ જાય છે, જે એક સ્પેસિફિક પ્રોજેક્ટરમાં જ ખુલે, તો ત્યાંથી લીક થવાની હવે સંભાવના પતી ગઈ છે. અને ઇવન થિયેટર ડિસ્ટ્રીબ્યુશનમાં બી અને ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યુશનમાં અમે ખાસ એવું ધ્યાન રાખ્યું છે કે ક્યાંય બી હાર્ડ ડ્રાઈવ કે ડીવીડી કે બ્લુ રે. પણ આ ફિલ્મની મજા મોટા પડદે જોવાની છે. હું બે વખત જોઈ ચૂક્યો છું, હું ફરી કહું છું, આ બીજી વાર એટલા માટે કહું છું કે આની મજા, આ વિઝ્યુઅલ ટ્રીટ, આ સિનેમેટિક એક્સપિરિયન્સ માત્ર ને માત્ર આ મોટા પડદા પર લેવાનો છે. તમે એની અસરમાં લગભગ અઠવાડિયું ગાળી નાખશો, એટલી બધી સરસ મજાની આ ફિલ્મ છે, એટલે ત્યાં જ જોજો. એ ફિલ્મની બાબતે એ વધારે સાચું છે, પણ કોઈ પણ ફિલ્મ અત્યારે નાટક કરતા હોય હું આ ખાસ અનુભવ કરું, કારણ કે નાટકમાં અમે 7 દિવસ 8 દિવસ જીઆર કરતા હોય. જીઆર એટલે ગ્રાન્ડ રિહર્સલ, જેવી રીતે નાટકનો શો થતો હોય બિલકુલ એમ જ નાટક ભજવાતું હોય. અને ઘણીવાર એ જીઆરની પ્રક્રિયામાં અમને એવું લાગે કે અમે બધા ભૂત છીએ, અમે પોતે જીવતા નથી, કારણ કે ત્યાં ઓડિયન્સ જ નથી હોતું. એટલે રીતસર એવો અનુભવ થાય કે અમે શું કરી રહ્યા, એટલો બધો ખાલીપો હોય. એટલે નાટક કે સિનેમાનો અનુભવ જે કોઈ સિનેમેટિક ફિલ્મ છે માત્ર એટલા પૂરતો નથી હોતો, પણ તમે બેસો છો ત્યારે તમારી આજુબાજુ બીજા જે માણસો બેસે છે એમની એનર્જી જે આવે છે ને, એ પણ એક બહુ મોટો અનુભવ છે. એટલે પાયરસી એ મેકર્સ માટે તો પ્રોબ્લેમેટિક હોય છે, પણ ઓડિયન્સ માટે પણ એ પ્રોબ્લેમેટિક છે, કારણ કે આપણે કાનમાં ભૂંગળા ભરાવીને ઘણી બધી વસ્તુઓ જોઈએ છે. આ એક કમ્યુનિટીની એક્ટિવિટી રહી ગઈ છે નાટક અને સિનેમા, એ રહેવી જ જોઈએ. હાઉ ટ્રુ ઇઝ ધેટ, આટલું સૌમ્યભાઈએ કીધું છે. આ વાત આનાથી વધારે સારી રીતે કોઈ બીજું હજી સુધી કહી શક્યું નથી, એટલે તમે લોકો બીજું કંઈ ના કરો, આ ફિલ્મ જોવા જાઓ બસ. જય મર્ચન્ટ કહી રહ્યા છે હાય અભિષેક, પ્રત્યેક રેખા ત્રિવેદી કહી રહ્યા છે વાવ ગ્રેટ, જલસો થઈ ગયો.
એન્ડ સત્વત બુટાળા કેમ છો પૂછી રહ્યા છે. સત્વત કોંગ્રેચ્યુલેશન્સ ટુ એવરી વન, ખૂબ ખૂબ અભિનંદન નીલમ શાહ. અપૂર્વ વાઘેલા કહે રહ્યા છે, હે લોટ્સ ઓફ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ ટીમ, ગુજરાત લવ્સ યુ ઓલ. વાવ, થેન્ક યુ. સૌમ્યભાઈ, સૌમ્યા કેમ છે? સત્વત બુટાળા એવું કહી રહ્યા છે. ઓકે, કાર્તિક શ્રીમાળી કહે છે, સૌમ્ય જોશીના શબ્દો માટે તો મારું આખું રાજપાઠ આપી દઉં, પણ મારી પાસે છે નહીં. કાર્તિક શ્રીમાળીનો આ પ્રતિભાવ, ખૂબ અભિનંદન હેલ્લારોની ટીમને. અને ખૂબ બધા જાણીતા લોકો પણ આ સેશન જોઈ રહ્યા છે. રિયલી ઇટ્સ અ ગુડ મૂવી, એક્સલન્ટ. હેલ્લારો માણ્યું, ઘણા વખત બાદ ગુજરાતી ભાષાની બાદશાહત માણી અનુભવી. જીતેન્દ્ર જોશી આવું કહી રહ્યા છે. અભિષેક, સૌમ્યભાઈ, હું તમને બંનેને પૂછવા માગીશ. તમે લોકો રંગમંચને અને મૂવીને સાથે બહુ નજીકથી નિકટથી જો સંકળાયેલા છો, ખાસો અભ્યાસ છે તમારા લોકોનો, અનુભવ છે. સૌમ્યભાઈ, ડુ યુ ફીલ કે એક આખે આખો ગાળો ગુજરાતી સિનેમાને અસર કરનારો આવી ગયો, કે જ્યારે આપણે એક સારી ફિલ્મોથી કદાચ દૂર રહ્યા, કે વોટ યુ થિંક? આ આખે આખો જે 10-11 વર્ષનો 90-2000 સુધીનો એક ગાળો હતો, પછી પાછી થોડા પ્રકારની ફિલ્મો આવી, હવે હેલ્લારો આવ્યો, કઈ રીતે જુઓ છો આ આખે આખા સમયને? આઈ થિંક એ ગાળાની વાત કરવી નિરર્થક છે, કારણ કે એ શું રિયાલિટી છે આપણને ખબર છે. પણ એક નવી જમીન તૈયાર થઈ છે. મને લાગે છે અભિષેક જઈને જે ફિલ્મ બનાવી, કેવી રીતે જઈશ, ત્યાંથી એક જેને કહેવાય કે એક વળાંક આવે. રાઈટ. પછી 4 જીવી લઈએ જેવી ફિલ્મ, કે લવની ભવાઈ જેવી ફિલ્મ, કે કેટલીક ફિલ્મ્સ, ઘણી બધી, હું નામ ભૂલતો હોઈશ, પણ ઘણી બધી ફિલ્મ્સ એ એક બીજો વળાંક એવી રીતે આપ્યો કે ફિલ્મ્સ ઘણી સક્સેસફુલ થતી ગઈ ઓન ધ બોક્સ ઓફિસ, વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને પછી હેલ્લારોથી એવું થયું કે પેલી ફિલ્મો જેને મારું પર્સનલી એવું માનું છું કે ઉતારી પણ ન પાડવી જોઈએ, કે કેડિયા અને આભલાવાળી ફિલ્મ કરીને, કારણ કે એ પણ એક, એ ફિલ્મ જોતો એક વર્ગ હતો. અને કોઈ પણ જ્યારે રિજનલ લેંગ્વેજની ફિલ્મ બને છે, અને ખાસ કરીને તમે મરાઠી ફિલ્મ્સ જ્યારે જોતા હો છો, કે તમે બેંગોલી ફિલ્મ્સ જુઓ, પણ મરાઠી ફિલ્મ્સ આર ડુઈંગ વેલ અત્યારે, તો એમાં રિજનલ એક કલર હોય છે, ફ્લેવર હોય છે, અને એ ત્યાંના ગામડાઓની હોય છે, કારણ કે એ જ એક જેને કહેવાય ને કે એથનિક રિયાલિટી છે. તો હેલ્લારો મને લાગે કે આ બે દુનિયાઓને સાંકળતી એવી એક ફિલ્મ બની. તો એ રીતે એ એક વળાંક છે. એની સાથે બીજું બધું જે થયું, નેશનલ એવોર્ડ મળ્યો કે આ તે, એ બધી બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ હું એટલા માટે કહું છું કે ફિલ્મ ક્યારેય એવી રીતે એવા ભાવ સાથે નથી બનતી હોતી કે ચલો આમાં આપણે નેશનલ એવોર્ડ લઈએ, એવી રીતે તો બનતી નથી હોતી ને. એટલે એ પણ જે ભાવ હતો એ હતો કે એક માટીની વાત, અંદરની વાત, અંતરિયાળની વાત, એવી વાત કરીએ, અને એવી વાત જોવા માટે શહેરના લોકો જઈ રહ્યા. બરાબર. આઈ થિંક ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, અભિષેક, હું એવું માનું છું કે લગભગ મને 2009ની એક ફિલ્મ યાદ આવે છે, બેટર હાફ, જે આશીષ કક્કડે બનાવી. આશીષભાઈ ફિલ્મ બનાવી, એટલે હું એ ફિલ્મ બની પછી હું એમની સાથે હતો, અને અમે લોકો જ ડિસ્ટ્રીબ્યુટરને મળવા ગયા અમે બંને. તો ત્યારે તકલીફ એ હતી કે ગુજરાતી ફિલ્મને ડિસ્ટ્રીબ્યુટર્સ મલ્ટીપ્લેક્સિસમાં જગ્યા નહોતા, કેમ કે એમને એવું કે ઓડિયન્સ હશે પણ ઓડિયન્સ આવશે જ નહીં ગુજરાતી ફિલ્મ જોવા માટે. તો એ જે પહેલી વારનું જે ખેડાણ જે છે ને, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ ક્ષેત્રમાં. એટલે આશીષ કક્કડે ટ્રાય કર્યો અને સફળ ગયા. એ ફિલ્મ એ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઈ. ધર્મેન્દ્ર ગોહિલ અને નેહા મહેતા એ ફિલ્મમાં હતા, અને એ ફિલ્મ કદાચ બોક્સ ઓફિસ પર કંઈક મેજિક ના કરી શકી, પણ એ જ ફિલ્મ જોઈને એક છોકરો વિસલિંગ વુડમાંથી પાસ આઉટ થઈને ઇન્સ્પાયર થયો અને આશીષ કક્કડને મળવા ગયો. એણે એવું કીધું કે મેં હિન્દી બી બના સકતા હું અને ગુજરાતી બી બના સકતા હું, મુજે ક્યાં બનાવવા ચાહીએ. તો એમણે કીધું ગુજરાતી ફિલ્મ બનાવ. અને અભિષેકે એના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, એટલે હું અત્યારે કોટ કરું છું, અભિષેક જૈન એવી છોકરાનું નામ. અને આશીષ કક્કડને મળીને પછી એણે એવું નક્કી કર્યું કે હું ગુજરાતી ફિલ્મ કહીશ અને એને કેવી રીતે જઈશ બનાવી, કેવી રીતે જઈશ, પણ રિલીઝ થઈ મલ્ટીપ્લેક્સમાં અને સરસ ચાલી. અને ત્યારથી એક એવો દોર ઉભો થયો કે હું અત્યારે 37 વર્ષની ઉંમર છે મારી, હું 27 વર્ષની ઉંમરે મને કોઈ પૂછ્યું હોત કે તું ફિલ્મ બનાવીશ, તો મારી આસપાસ માહોલ જ નહોતો. મારે બનાવી હોત તો પણ હું કેવી રીતે બનાવત એમ કે પ્રતિક અને એ લોકોએ પણ જે ગુંગા પહેલવાન ફિલ્મ બનાવી. તો તમારી આસપાસ એક એક માહોલ ઉભો થાય છે, એ માહોલ ઉભો કરનારા લોકોનો આમાં બહુ મોટો ભાગ રહેલો છે. એટલે આશીષ કક્કડે જયારે એવું વિચાર્યું કે મારે
જેને અર્બન કહી શકાય, કેમ કે આજકાલના લોકોની વાર્તા જેવી ફિલ્મો નહોતી બનતી. એવી ફિલ્મો બની છે, મોદીના ચોકરે સપનામાં દીઠા પણ બની છે, અને પહેલા પણ ઘણી બધી ફિલ્મો ઓન એન્ડ ઓફ આપતી રહી છે. 70s અને 80s નો તો એક દોર હતો જ્યારે થોડીક શહેરી ફિલ્મો ગુજરાતી ફિલ્મોનો એક મોટો હિસ્સો રહી હતી અને સફળ પણ થઈ હતી. હા, ખેર, તો એ જે આજે આપણે જે દોર ગણીએ છીએ કે જ્યારે ફિલ્મો અર્બન ઓડિયન્સને કાં તો પછી શહેરોમાં નહોતી ચાલતી, એમાં બેટર હાફ આવે છે અને પછી 2012માં કેવી રીતે જઈશ આવે છે, અને પછી અચાનક જ બહુ જ બધા લોકો ફિલ્મો બનાવતા થાય છે, બહુ બધા ફાઇનાન્સર્સ આવે છે, બહુ બધા પ્રોડ્યુસર્સ આવે છે, અને પછી સરસ ફિલ્મો આપણને મળે છે. એના કારણમાં છે કે હિલ્લારો ફિલ્મ બની. કરેક્ટ. બાકી તમે આમ અમદાવાદમાં બેઠા બેઠા વિચારી જ ના શકો કે ચલો ગુજરાતી ફિલ્મ બનાવીએ અને સરસ આ અને આને. સુભાષ સાહુ એ નેશનલ એવોર્ડ વિનિંગ સાઉન્ડ ડિઝાઇનર છે, પણ એમને એટલા માટે ઓળખું છું કેમ કે અમે સાથે 4-5 ફિલ્મો કરી છે. એટલે એમણે છેલ્લો દિવસ ને રામસાઈ દાદુનું સાઉન્ડ કર્યો, ને હું કાસ્ટિંગ ડિરેક્ટર હતો. હું ત્રિભુવન બાબુને એટલા માટે ઓળખું કેમ કે અમદાવાદમાં આવેલા રામસાઈ દાદુ શૂટ કરવા માટે ને એમની સાથે વાત થઈને મિત્રતા થઈ. તો આ બધો જે માહોલ બને છે તમારી આસપાસ એના લીધે તમે ઇન્સ્પાયર થાવ છો. તો એ જે આગળનો દોર ગયો એના કારણમાં, એના કારણો આપવા માટે હું સક્ષમ નથી, પણ આ જે દોર છે એના કારણમાં એ બધી ફિલ્મો છે કે જે લોકોએ પહેલું ખેડાણ કર્યું અને પછી ધીરે 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 અત્યારે તો એટલું સરસ ફિલ્ડ બની ગયું છે કે તમારે કોઈ ફિલ્મ બનાવી હોય તો તમે સરસ મજાની ફિલ્મ અમદાવાદમાં બેસીને બનાવી શકો. એની પાછળ પણ, એટલે એનાથી દૂર જઈએ તો પણ એવું નથી કે આપણે ઇતિહાસ વગરના છીએ. બરાબર. એટલે ભવની ભવાઈ, વિચ ઇઝ આર્ગ્યુએબલી વન ઓફ ધ ગ્રેટેસ્ટ ફિલ્મ્સ એવર મેડ ઇન ઓલ ઇન્ડિયન લેંગ્વેજીસ, એવી ફિલ્મ આપણી ભાષામાં બની છે. કંકુ બની છે, કાશીનો છોકરો બની છે, આ બધી ફિલ્મ્સ અદ્ભુત બની છે. અને બીજું કે ઇટ વોઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, કારણ કે નાટક જોતું ઓડિયન્સ છે અને ટિકિટ ખર્ચીને નાટક જોતું ઓડિયન્સ છે આપણી પાસે. તો એમને એ પ્રકારની ક્વોલિટી જેવી મળવા માંડે એટલે શિફ્ટ થવાનું હતું. કેમ કે જ્યારે તમે એમ કહો છો કે નાટકના 1000 શો થયા કે 800 શો થયા, એનો અર્થ શું કે લગભગ 800,000 લોકોએ તમારું નાટક જોયું છે. તો દેટ ઇઝ અ ગુડ ઇનફ ઓડિયન્સ ફોર એ ગુજરાતી ફિલ્મ. સો ઇટ વોઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ કે આ જ ઓડિયન્સ એ ફિલ્મો જોતું થાય. અને છેલ્લા 10-5-7 જે વર્ષથી આપણે કેવી રીતે જે આવી એવી રીતે આઈ થિંક એ જે બેઝ છે એમાં ફિલ્મો જતી રહી છે. ઓકે. પ્રતિકે તો ઘણી બધી વર્લ્ડ સિનેમાનો અભ્યાસ કરેલો છે અને ખૂબ બધી ફિલ્મો જોયેલી છે, અને દુનિયાભરની તુર્કી ને સ્પેનિશ ને ઈરાનિયન ને ક્યાં ક્યાંથી તું ફિલ્મો જોતો હોઈશ મને ખ્યાલ છે. થોડીક ક્યારેક ક્યારેક આપણે ચર્ચાઓ બહુ થોડા ઘણા કારણોસર થઈ છે એ વખતે. તો એ વખતે જોતો તો ત્યારે તારા મનમાં ક્યાંય એવું હતું કે આપણે એક ગુજરાતી ફિલ્મ કરવી છે કે ગુજરાતી ફિલ્મ કરવી છે અને આવું કંઈક આપણી ભાષામાં કેમ નથી થતું? ઓર અમદાવાદ છોડીને હવે મુંબઈ જતા રહ્યું છે? મુંબઈ જવાનો તો ખ્યાલ આજ સુધી આવ્યો નથી ને, કદાચ હજી બી કોઈ પ્લાન એવો કંઈક. મને આઈ મને બહુ નથી ગમતું મુંબઈ, એટલે પેલું હા, એટલે ડેફિનેટલી એવું થાય. અને જેમ અભિષેકભાઈ કીધું કે આ કેવી રીતે જઈશ, બે યારમાં અમે લોકો વિઝ્યુઅલ પ્રમોશન્સમાં વિડીયોવાલા જે મારી કંપની છે એસોસિએટેડ હતી, એટલે ત્યારથી અભિષેકભાઈ જોડે થોડી થોડી વાતો થતી હતી ને આપણે જોતા હતા કે યાર એ લોકો કર રહે ઇધર, મતલબ અપન કર સકતે, મતલબ બન સકતા હૈ એસા. અને પછી તો ગુંગા પહેલવાનની પ્રોસેસમાં જતા રહે એટલે એ બધું સાઈડમાં થઈ ગયું. પણ આફ્ટર અ પોઈન્ટ જ્યારે ગુંગા પહેલવાન બધું પત્યું ત્યારે એવું થયું યાર કંઈક કરવું છે, કંઈક તો બનાવવું છે. અને એમાં એકચ્યુઅલી કારણ એક એવો બી હતો કે હું ખાલી બહુ ક્રિટિસાઇઝ કરતો હતો ગુજરાતી ફિલ્મને, અને અમારી બહુ ચર્ચા થતી હતી એમ કે એ આવું તો કે બનાવવા જોઈએ છે, આ તો કે એસા તો કોઈ બતાવ યાર યાર યે ક્યા હો રહા હૈ, એવું બધું બહુ થાય. અને એ બહુ રોંગ છે, સેલ્ફ રાઇટિયસ, એટલે ઇટ્સ વધારે પડતું સેલ્ફ રાઇટિયસ બનવાની પેલી છે. પણ એવું કેમ કે આપણે બહારનું કોન્ટેન્ટ જોતો એટલે આપણને એવું થાય કે યાર ઇધર ક્યુ નહીં બન રહા યાર, એસા. તો એમાં એવું હતું કે કંઈક કરવું છે એમ, અને એમાં સરપ્રાઇઝમાં આવી ગયું. પણ એવું કોઈ જ પ્લાન ગુજરાતી ફિલ્મ બનાવવાનો એકચ્યુઅલી દેર વોઝ નો પ્લાન. અને એકચ્યુઅલી છે ને સરપ્રાઇઝમાં જ વાત થઈ ગઈ કે યાર એક ફીચર ફિલ્મ બનાડાલ તે. એકચ્યુઅલી મને યાદ છે મેં લોકો એક ફિલ્મના પ્રીમિયરમાં ગયેલા, મેં કોકને એવું પ્રીમિયરમાંથી પ્રીમિયર વર્ક મારું બીજું કે ત્રીજું જ પ્રીમિયર હતું, કેમ કે મને કોઈ બહુ પ્રીમિયરમાં બોલાવતા નતા. હવે બોલાશે બધા. હોય કે તો અમે લોકો પ્રીમિયરમાં હતા ને એમ પ્રીમિયરમાંથી બહાર નીકળીને એમ કોઈ કે મને પૂછ્યું કે કેસી લગી ફિલ્મ, તો મને બોલા કે મેરે કો તો ઠીક લે, મતલબ હા એ નહીં જમી એસા, હા તો તું બનાવ ને એસા હો તો ખાલી ખાલી ક્રિટિસાઇઝ કરતો હશે. તો ત્યારે એવું એક સીડ રોપાઈ ગયેલું અંદર કે યાર અપન બના દે, કુછ બના દે, કુછ મિલેગા તો બનાએંગે એસા. તો થોડા ઈગો મે થોડા, અને એક આવો ઈગો દરેક ફિલ્મ મેકર રાખે તો કેટલું સારું, કેટલા બધા નેશનલ અવોર્ડ
પ્રીમિયર ની વાત કરી તો જાવેદ સાહેબ, જાવેદ અખ્તર ની એક રમૂજી વાત કરું, પ્રીમિયર માં હંમેશા એ ચિંતા હોય કે બહાર નીકળીશું ને શું કહેવાનું, રાઇટર મળશે, ડિરેક્ટર મળશે, તો કહેવાનું શું? તો જાવેદ અખ્તર સાહેબ એક વાર કીધું કે અભી સુનો મેં ક્યા બોલતા હું, અને રાઇટર આવ્યો તો એને ખબર ના પડે, એટલે અદભુત વાત છે, વિટ કોને કહેવાય, એ કે સર એસા સિર્ફ આપ લિખ સકતે, ક્યા બાત હૈ, બહોત અચ્છે બહોત અચ્છે, સારું ખરાબ હવે નક્કી કરો. તમે જાણે અજાણે અમને એટલા બધા સરસ જવાબ આપી દીધા સૌમ્ય ભાઈ, અમને પ્રીમિયરોમાં જઈને આ તકલીફો પડે છે. નેશનલ અવોર્ડ મળશે. ઓહો, શરૂઆતના ગરબામાં હલરડું મૂકીને કમાલ કરી નાખી બધાએ, કવિ સંગીતકાર ગાયક એવું શ્વેતા ઉપાધ્યાય દવેનું કહેવું છે. હેલ્લારો માણ્યું ઘણા વખત બાદ ફીડબેક આપણે વાંચ્યો. ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે, હેલ્લારો મૂવી માટેની ખૂબ ખૂબ સુંદર જાણકારી જલસો પરથી મળી છે, આજનો આ કાર્યક્રમ પણ મજાનો છે, થેન્ક યુ વેરી મચ. સૌમ્ય સર પ્લીઝ, પાથેર પાથેર રે ગોડરિયો, પ્લીઝ બે લાઈન, હમણાં કંઈ નહીં, સોરી. અતીત પટેલ કહી રહ્યા છે, કાલે રાત્રે, ઓહો બહુ જ લાંબો ફીડબેક છે એટલે હું આ નથી વાંચતો, પણ એમને બહુ ગમ્યું છે ને, એમણે એમની રીતે પણ આ ફિલ્મને એમની રીતે પોસ્ટ કરી છે, લખ્યું છે અને એવું બધું છે, એ તમે લોકો જઈને વાંચજો, બહુ જ લાંબો ફીડબેક છે એટલે અવોઇડ કરું છું. ગરબા ફરી આવ્યા, દરેકનો સમય ફરી આવે જ છે, પ્રેઝન્ટેશન મહત્વનું છે, ઇટ્સ સ્ટાઇલ, લલિત પૂજારા એવું કહી રહ્યા છે. ગરબા એક ભય હતો જ્યારે આ ટ્રેલર જોયું કે આ થયું ત્યારે, કે કદાચ આપણે માંડ એ ભયમાંથી બહાર નીકળ્યા છીએ, એ માહોલમાંથી બહાર નીકળ્યા છે. પાછી આ એક સરસ એવી ફિલ્મ આવી છે, નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ છે, ત્યાંથી પુરસ્કાર લઈને આવી છે અને એમાં પણ પાછો એ જ માહોલ છે. ક્યાંક એવું અમને લાગતું હતું કે આ પાછું આપણે પાછું આ ફિલ્મ સરસ છે પણ પાછી આખી વાત ઊંધી ટ્રાવેલ ના કરે, એવું ક્યારેય તમને લાગ્યું? અમને તમને એવું ભય હતું, સાટીથી અમને એવા ઘણા બધા લોકો મળ્યા જે ફોર્ચ્યુનેટલી ફિલ્મની પ્રોસેસમાં જોઈન ના થયા, આપણે શોધવા જઈએ કોઈની જોડે વાત કરીએ તો એમ પેલું વાર્તા જયારે કહીએ તો વાર્તાથી ઇમ્પ્રેસ થાય, પણ પછી એવું કે હવે આવું બધું નથી ચાલતું, તમે કઈક આવું બનાવો ને, કઈ કોલેજ નું કઈક કરો ને, કઈક રોમેન્ટિક કોમેડી બનાવો, કઈક થ્રિલર કરો, કઈક આવું કરો, આ તો હવે ચણિયા ચોળી ને કેડિયા હવે ગુજરાતીમાં કોઈ જ નહીં જુએ, એ વસ્તુની એક કે માણસે એવું કીધું હું તમને લખીને આપું છું કે કોઈ નહીં જુએ, એ પ્રકારની બી મીટિંગો થઈ છે, એટલે ત્યારે થોડો કોન્ફિડન્સ ને ધક્કો વાગે કે યાર અપન ઘૂસ ગયે પર અભી એ. પણ આશીષભાઈ જે અમારા ફાઇનાન્સિંગ પ્રોડ્યુસર્સ છે, આશીષભાઈ નીરવભાઈ, એ લોકો આવ્યા ને, એ લોકોએ વાર્તાને કન્વિક્શનથી જોઈ અને કરી નાખ્યું, એટલે ત્યારથી એના પછી તો અમને તો એવું નથી થયું કે લોકો આ નહીં જોવે, કદાચ એવું થવાની આમ શક્યતા પણ નથી, કારણ કે આ જે પ્રશ્ન છે ને મને લાગે છે કે થોડો ટૂંકી બુદ્ધિનો પ્રશ્ન એટલા માટે છે, કારણ કે ગરબાથી વધારે કમર્શિયલ આખા ભારતમાં કોઈ એક્ટિવિટી નથી. એક ઢોલના તાલ પર અથવા રિધમ ઉપર અડધું શેર, એટલે લિટરલી અડધું શેર નાચતું હોય તો એ તો કેટલી મોટી વાત છે, નંબર વન. નંબર ટુ કે ગરબા અથવા લોકગીત અથવા તો કોઈ પણ લોકસ્વર જે જૂનો હોય એમાં ક્રાંતિના સૂરો છુપાયેલા હોય, એટલે લોક સાહિત્યમાં જે લખાઈ ગયું છે અથવા તો જૂના સાહિત્યમાં જે વસ્તુઓ લખાઈ છે અથવા તો એ વખતની જે તરજો બની છે કે પ્રભાતિયા હોય કે જે ચારસો વર્ષના ગાળા જેને પાર કર્યા છે, એ જગ્યાઓ એવી છે જ્યાં અમે લોકોએ નવેસરથી ખેડાણ કર્યું. એટલે હું ઘણીવાર, મને ફોકવાળા કાલે ફરીદાબેન મળ્યા હતા કે એવી રીતે હું કહું એમને કે આ તમારી જમીન પર પગ મૂકતા હું ધરું છું, એ મારી બીક છે કે હું અહીંયા આવું કે ના આવું. જ્યારે મને કોઈ એમ કહી જાય કે આવું કરાય ત્યારે મને એમ થાય કે ભાઈ હું ડરું છું, આ એવી જગ્યા, આ વીજળીના ચમકારે મોતીરા પરવો પાનભાઈ એવી એક લીટી લખાય છે, સાત જન્મ લાગી જાય, એક લાઈન આવી લખતા,
તો એ એ જગ્યાએ ત્યાં પગ મૂકતા આપણે ધરવું જોઈએ. આપણે એને ક્વેશ્ચન કરવા વાળા આપણી કોઈ તાકાત કે આપણી હેસિયત નથી. એવું કામ એ જગ્યા પર થઈ ગયેલું છે. એ જગ્યા પર કામ એ એ આપણને એ એ જગ્યા આપણને ગોદમાં લે છે એટલું જ આપણા માટે પૂરતું છે. પણ અમે લોકો જ્યારે આ ફિલ્મની પ્રોસેસમાં હતા ત્યારે સરે બહુ સરસ વાત કહેલી, વાર્તા સાંભળીને સરસ. એમણે એવું કહેલું કે આ ફિલ્મ આપણે કેવી બનાવી છે એવું કહેલું એમણે. એટલે અમે કહ્યું કે સર બહુ જ એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે, તો કે ધેટ્સ ઇટ, ઓકે. એટલે એમને એમને એવો જ જવાબ જોઈતો હતો. અને એન્ટરટેનિંગની વ્યાખ્યા એવી છે કે જે તમને હસાવે, જે તમને રડાવે, જે તમને ક્વેશ્ચન કરે, જે તમને ઉન્માદ જન્માવે, અને જે તમને કદાચ અંદરથી ક્યાંક કશેક ખાલી બી કરી નાખે, એને એન્ટરટેનમેન્ટ કહેવાય. તો અમે લોકો જ્યારે જ્યારે લખવાની પ્રોસેસ હતા ત્યારે અમે લોકો હું જેટલું સમજુ છું સિનેમાને, પ્રતીક જેટલું સમજે છે અને સર જેટલું જાણે છે, એ બધું જ એક જગ્યાએ મૂકીને અમે હંમેશા એવો પ્રયત્ન કરેલો કે આ આવું છે, આપણને ગમે છે પણ લોકોને ગમશે. એટલે આજે જે પ્રકારની ફિલ્મ બનાવી એમાં સેલ્ફ ડાઉટ જેવું નહોતું આવ્યું ક્યારે, કેમ કે અમને એવી ખબર હતી કે અમે લોકો જે વાત કહેવા જઈ રહ્યા છે ને એ આ રીતે કહીશું અને આ આમ જ હશે. બીજું એવું કે એક તો સૌમ્ય સર બહુ સરસ કહેતા હોય છે કે એ એ વાત જ બહુ જ વાહિયાત છે કે તમે તમારું કંઈ ના ચાલે એટલે ઓડિયન્સને બ્લેમ કરો ને એવું કહો કે તો ઓડિયન્સને ના ખબર પડે. અને 102 નોટ આઉટ નાટકના અમદાવાદમાં શો તમે જુઓ, મુંબઈમાં જુઓ, જ્યાં ત્યાં ક્યાંથી લોકો આવે છે એ જ નથી ખબર પડતી. વેલકમ જિંદગીના શો જોવા લોકો ક્યાંથી આવે છે એ જ નથી ખબર પડતી. તો એટલા માટે આવે છે કેમ કે એ લોકોને એક પ્રકારનું એન્ટરટેનમેન્ટ મળે છે. એ એ કળા એવી છે કે જે લોકો સુધી પહોંચી છે. તો એ સર હંમેશા એ અમે લોકો એ વાત કરતા હોય સર એવું કહે છે કે યાર ઓડિયન્સને આપણે ઉલ્લુ નહીં બનાવી શકીએ અને આપણે ઓડિયન્સને એવું આપીશું જેવું ઓડિયન્સને ગમે છે પણ એ આપણી શરતે. કરેક્ટ. એટલે અમે લોકોએ થ્રુ આઉટ ધ પ્રોસેસે ધ્યાન રાખેલું કે આપણને તો ગમે છે અને લોકોને પણ ગમે. બીજી અગત્યની વાત કે જે ઇફીમાં અમે લોકો 4 દિવસ ગોવા જઈને આવ્યા તો જે લોકોએ ફિલ્મ જોઈ એ લોકો બધા જ અલગ અલગ ભાષાના હતા. ગુજરાતીઓ 10 હશે ખાલી, બાકી તો 300-400 જણા હશે. બધા જ અમને મળીને ગયા. તમને એવું થયું કે આ ભાષા વગર પહોંચે છે, ભાષાના સીમાડાની બિયોન્ડ છે આ ઘટના. અને એટ ધ સેમ ટાઈમ સાવ 70 વર્ષના દાદીને, 17 વર્ષનો છોકરોને એ લોકો બી મળે છે. તો અમને એવું સમજાય છે કે ક્યાંક કશે અમે જે પ્રયત્ન કર્યો હતો કે આપણે વચ્ચોવચ્ચ રહીને વાર્તા કહીશું, એટલે બહુ ક્લાસ બી નહીં ને બહુ માસ બી નહીં. એ જે અપીલ છે ને એ અપીલને જાળવી રાખવી અને જે રીતે અમારે કહેવી છે એનું અમે બહુ ધ્યાન રાખ્યું છે અને એમાં બહુ જ સમય ગયો છે અમને. એ કહેવાય એબ્સોલ્યુટલી બહુ જ એન્ટરટેનિંગ ફિલ્મ બની છે એઝ અભિષેક સેઝ. તમે પ્લીઝ જોવા જજો. સરસ મજાની ફિલ્મો અત્યારે સિનેમામાં ચાલી રહી છે, એમાંની આ એક વર્થ વોચિંગ મસ્ટ વોચ મૂવી છે. પ્લીઝ ડુ ગો એન્ડ વોચ. હવે જરાક સૌમ્યભાઈ, મારે સૌમ્યભાઈ સાથે તો આમ આખો વ્યક્તિગત જુદો સંવાદ થઈ શકે એટલી બધી વાતો એમને પૂછવી છે, પણ અત્યારે માત્ર મૂવીની મર્યાદામાં રહીને પૂછવા માગું છું કે ગીતો વિશે તો તમે એક વિડીયોઝ પણ સરસ બનાવ્યા છે અને એની પ્રોસેસની વાત કરી છે. મારે એ જાણવું છે કે અદ્ભુત ગીતો લખાયા છે અને કેટલી સરળ ભાષામાં લખાયા છે. પોળું થયું રે ભાઈ, પોળું થયું, એક સજ્જડ બમ પાંજરું પોળું થયું, આ જરા પણ એક્ઝાઝરેશન વગર, અતિશયોક્તિ વગર વાત કરું છું. આ એક આ બે લીટી સાંભળીને મને 3-4 દિવસ સુધી એટલી બધી મજા પડી છે કે વાહ. આજે પણ એ ગીત આવે છે ને હું એમ કહું છું કે બસ આ કડી ઉપર આમ રાજપાટ આપી દઉં પણ મારી પાસે છે નહીં. કયું ગીત લખવું સૌથી વધારે જદ્દોજહેદ વાળું રહ્યું? થોડું બધું મારા હૈયાના ઝાડવાની હેઠ, મારા હૈયાના ઝાડવાની હેઠ. એ એટલા માટે કે આમને હું બતાવતો નહોતો પણ મને ખબર હતી કે આ ક્લાઇમેક્સ છે ને એ આ લોકોએ બહુ મહેનત કરી છે અને હું એકલા હાથે આની પથારી ફેરવી શકું એમ છું. પછી એક પણ શબ્દ બોલાયા વગર ફિલ્મ પૂરી થાય. સો દેટ મીન્સ ઇટ્સ નોટ અ સોંગ, ઇટ્સ સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ, સોંગ, સ્ટેટમેન્ટ, એવરીથિંગ. ઇટ ઇઝ ધ ફિલ્મ. અને જો એ આખું બધું જ એ ન બન્યું હોત
તો એ બહુ મોટું ટેન્શન હતું. એટલે એક એવો સ્ક્રીન પ્લે મારી સામે મૂકી દેવામાં આવેલો, એટલે લિરિસિસ તરીકે એ ચેલેન્જ બહુ હતી કે અહીંયા કરવું પડશે. અને મેં અંદર 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 બી બહુ વિચારેલું. તમને ફ્રેન્કલી કહું તો થોડુંક સહેલું ગીત બનાવી દેવાનો પણ પ્રયત્ન કરેલો, પણ અત્યારે હું જ્યારે જોઉં છું કે એ ગીતની નીચે પણ જ્યારે કોમેન્ટ્સ હું જોઉં છું ત્યારે હૈયાના ઝાડવાની હેઠ, એ તો થ જેવો શબ્દ એક તો ગાયકે ગાવાનો, પણ પીધા મેં પીધા તે દીધેલા, ઢોળ્યા મેં ઢોળ્યા તે લીધેલા ઘૂંટ, હવે મારી જાજરીને બોલવાની છૂટ, આવી એક લીટી અંદર રહી જાય છે. આખું ગીત જ્યારે ઓડિયન્સ જોતું હોય ત્યારે સમજાય ન સમજાય બધું ખ્યાલ આવે કે નહીં, પણ એક કંઈક કોઈક એક વસ્તુ ચોંટી જાય છે કે છોડ્યા મેં સરનામાં, છોડ્યું મેં નામ, છોડ્યું સીમાડાનું છેવટનું ગામ. તો એ છે ને પેલું સરકારી મદદ બી ના પહોંચતી હોય એવા ગામમાંથી હવે હું બહાર આવી ગઈ. આ ઇટ સ્ટેઝ સમવેર. એટલે કોઈ પણ લિરિકમાં એ જ હોય કે એની અંદરની બે કે ત્રણ લીટી એ ચોંટી જવી જોઈએ, પછી તો એનો અભ્યાસ થાય ત્યારે આખું સમજવાની વાત તો પછી થાય છે. પણ ધ ચેલેન્જ વોઝ દેટ આઈ શુડ બી રાઇટિંગ એટલીસ્ટ 3 or 4 લાઇન્સ વિચ વિલ સ્ટીક. તો એટલા માટે એ બહુ ચિંતા હતી, કારણ કે એવી ચિંતા હતી કે આ ખરેખર એવી ચિંતા હતી કે બધું જ અહીંયા મેક ઓર બ્રેક જેવું ગીત હતું. અને આમ ગીતકાર જ્યારે લખતા હોય ત્યારે એના મનમાં પણ એક ધૂન હોય, એના મનમાં પણ એનો એક સંગીતનો વિસ્તાર સાથે સાથે ચાલતો હોય. મેહુલભાઈએ આનું અદ્ભુત સંગીત આપ્યું છે, ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. ગીતકાર તરીકે તમારી શું પ્રતિક્રિયા છે એના ઉપર? ખુશ છો આ મ્યુઝિકથી? ખૂબ ખુશ, ખૂબ આનંદ. એક તો હું ને મેહુલ અમે બંને સુરતી, એ અટકમાં પણ અને હું સ્વભાવે બરાબર મેચ થયેલા, એટલે ત્રણ સુરતી શબ્દોની વચ્ચે એક ગુજરાતી શબ્દ આવે વચ્ચે હું બેઠો, વચ્ચે આ લોકો બેઠા હોય. એક આનો એસિસ્ટન્ટ આવેલો એક વાર આની ઓફિસમાંથી, અમે લોકો હું ને સુરતી આખી રાત એક વાર બધી તર્જ લઈને બેઠેલા, બધી તર્જ, અને જે મારા વાંધા હતા એના મારી સામેના વાંધા હતા એ બધું ચાલતું હતું. અને તમે જો એ પ્રોસેસને શૂટ કર્યો હોય તો ક્યાંય બહાર ના લવાય આખી રાત. હા આખી રાત, પણ પછી 4-5 વાગે 3:30 વાગે આ છોકરો ઉઠ્યો અને એ વિચારતો હતો કે હું કયું સાંભળ્યું, કયું સંગીત શું સાંભળવા આવ્યો. એને જે સાંભળ્યું મને સાંભળ્યું કે ખરા લોકો શું બોલે, એટલે 3:30-4 એટલે પહેલું તો છે ને માણસ સાથેનું ઇન્ટ્યુનિંગ એ તરત બેસી ગયું. બીજું હું જ્યારે ગીતો લખતો હોઉં ત્યારે ખાસ હું એક ગણગણીને લખતો હોઉં છું ને એની એક ધૂન હોય છે, એટલે હંમેશા એવું થાય કે ઓબ્વિયસલી એ ધૂનને મેહુલ એનાથી 100 ગણી વધારે ઉત્તમ કરી અને પીરસવાનો છે, પણ જે જીવ છે ને એ એમાં હોય છે એને પણ મેહુલ એ બહુ સુંદર રીતે એને પારખ્યો અને પછી સવાર્યો સજાવ્યો બધું જ બહુ ઉત્તમ રીતે કર્યું. એટલે કંઠે ઝીલાતા થઈ ગયા એ તો બહુ મોટી વાત છે. બીજું ધ વે વિચ ઇઝ યુઝ ધ રિધમ, એટલે તાલનો જે અદ્ભુત યુઝ થયો છે, મને પણ એ લખવાની પણ બહુ મજા આવી, કારણ કે જપતાલમાં 2 લીટીઓ લખવાની હતી, એ લિરિસિસ માટે પણ એક પ્રકારની ચેલેન્જ છે. તો એ તો પાછળથી ગીત બન્યા પછી લખવાની વાત આવી, તર્જ બન્યા પછી, તો એ પણ લખવાની મજા આવી. એટલે મેહુલ સાથેનું મેં કીધું એમ સાંસ્કૃતિક અને અસભ્ય એ બંને ટ્યુનિંગ બહુ સાચું.
સંસ્કૃતિ કદા છો વાહ ભાઈ વાહ મેહુલ સર મેહુલભાઈ વી લવ યુ અહીંયા જે લોકો અમને જોઈ રહ્યા છે એમને જાણવાની મજા પડશે જલસોની જે જિંગલ છે એ પણ મેહુલ સુરતીએ કમ્પોઝ કરી છે અને અમારા ખૂબ પ્રિય સ્વરકારોમાંના એક રહ્યા છે મ્યુઝિક કમ્પોઝર રહ્યા છે એ ટ્યુન ખૂબ સંભળાય છે જલસો પર તમે પણ સાંભળજો જો પહેલી વખત આવ્યા હો અભિષેક પ્રતિક કે સૌમ્યભાઈની આંગળી પકડીને આ સેશનમાં પહેલી વખત તમારાથી પરિચિત થયા હો તમારે માત્ર યાદ જ અપાવવાનું છે જલસો છે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર મ્યુઝિક એપ્લિકેશન પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે આ આખે આખો ઇન્ટરવ્યૂ એપ્લિકેશનમાં પણ તરત જ હમણાં લગભગ 2 કલાકના ગાળામાં એપ્લિકેશનમાં પણ આવી જશે અત્યારે એના ફેસબુક પેજથી અમે તમારા સુધી લાઈવ પહોંચાડી રહ્યા છે પણ અમારી યુટ્યુબ ચેનલ ઇન્સ્ટા પર ને બધે જ રહેશે એટલે તમારે ફરીથી મમડાવવો હોય જોવો હોય સાંભળવો હોય તો તમને મળી જાય એક દ્રશ્ય એક જગ્યા જે અભિષેક બહુ અઘરી પડી ત્યાં એમ થઈ ગયું કે આ ક્યાં આ કામ લીધું ને આ કેવી રીતે પાર પાડીશું ફિલ્મમાં એવી કઈ મોમેન્ટ કયું દ્રશ્ય કઈ જગ્યા કશું શૂટ કરતા તો એવું નથી થયું કોઈ ચેલેન્જ એવું નથી લાગતું કે હવે આ થશે કે નહીં નહીં થાય પણ એક મેં બહુ બધા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે એક દિવસ એવો હતો કે જ્યારે બહુ બધી બહેનો બીમાર હતી અને એ દિવસે અમારે શૂટ કરવું જ પડ્યું હતું એ દિવસે એવું અમને લોકોને સેલ્ફ આઉટ થયેલું કે યાર આપણે માણસો તરીકે તો વ્યવસ્થિત છીએ ને કેમ કે છોકરીઓ 15 દિવસથી તો સળંગ 15 દિવસથી દિવસ દરમિયાન પેલા ઘડા કે જે ગરમ થાય તો સીધા એમની કમરમાં અને હાથ પર ચોંટી જાય અને નિશાન પડે એવા ગરમ ઘડા અને પેલા પગમાં છાલા પડ્યા હોય ગરબા કરવાના કેટલા બધા પ્રોબ્લેમ્સ હતા એક દિવસ એવું થયેલું કે યાર આપણે કરવું જોઈએ કે નહીં અને એ દિવસે જો અમે અટક્યા હોત તો મારું પાછળનું બધું ચેન્જ થઈ ગયું હોત કેમ કે પછી નાઇટ શૂટ શરૂ થવાના હતા પણ પછી એ દિવસે બહેનોએ જ એવું કીધું કે ધ શો મસ્ટ ગો ઓન અને પછી અમે શૂટ કર્યું પણ એક દિવસ એવું થયેલું કે યાર ક્યાં છીએ આપણે શું કરી રહ્યા છીએ હમણાં જો કે એક દિવસ એવો પણ આવી ગયો તમારે ત્યાં કે જ્યારે તમે ખાસા અસમંજસમાં આવી ગયા અને ખાસું તમારે ખાલી 2-4 દિવસ માટે પણ અઘરું પડી ગયું ત્યારે તમારા મનોભાવ કેવા હતા શું લાગ્યું તમારે કઈ રીતે કંઈ કહેવું હોય તો મનોભાવ ના એટલું જ કહીશ કે અમે બહુ સરસ સારા માણસોથી ઘેરાયેલા છીએ એટલે આવું કશું બી થાય છે તો બહુ જ બધા લોકો આમ વારે આવી જાય છે ને એટલે આમ વી આર વેરી લકી કે એવી તકલીફો જેને તકલીફ કહી શકાય એવી લોકો ફીલ નથી કરવા દેતા અને બહુ જ બધા લોકો મદદે આવે છે બસ એટલું બાકી તો એના વિશે તો તમારી કરિયરમાં એવા પ્રસંગો ઘણા આવ્યા છે આવ્યા હશે જ્યારે તમારે આવી આવી બધી જાત જાતની તકલીફોનો સામનો કરવો પડ્યો હોય ચાહે 102 નોટ આઉટ ફિલ્મ હોય એનું કાસ્ટિંગ હોય એની પ્રોસેસ હોય એની સફળતા અસફળતા હોય નાટકો હોય દોસ્ત અહીં ચોક્કસ એક નગર વસ્તુ હતું ત્યારે હોય કે પેલી કૂતરું નામની કવિતા હોય જે ખૂબ ચાલી હતી અને લોકો આજે પણ એને કોટ કરે છે તમે આવી મુસીબતોનો ઘણો સામનો કર્યો છે નાટક લખાણ તમારી ક્રિએટિવ પ્રોસેસે તમને કેવી રીતે સંભાળ્યા છે તમે કઈ રીતે આ અને મુસીબતો એટલે કઈ પ્રકારની કોઈ પણ આવા કોન્ટ્રોવર્સી થઈ હોય કોઈ કોઈ જાતના એલિગેશન્સ થયા હોય અચાનક જ અણધારેલું કઈ લીગાલિટીઝમાં ઉતરવું પડ્યું હોય આવા આવા પ્રસંગો વખતે હાઉ ડુ યુ મેનેજ યોર સેલ્ફ ફોર્ચ્યુનેટલી એવું બહુ બન્યું નથી જિંદગીમાં મેં જ્યારે પણ જે પણ લખ્યું છે ત્યારે અંદરના ભાવ દરેક પ્રકારનો દરેક વર્ગ દરેક સમાજનો દરેક તબક્કો એને ધ્યાનમાં રાખીને એક સાહિત્યનું સર્જન થાય અને એમાં ક્યારેક સમજણો ગેરસમજણો એ બધું થતું હોય ચાલ્યા કરતું હોય ઓકે આઈ અન્ડરસ્ટેન્ડ આ આખે આખી ફિલ્મ નેશનલ એવોર્ડ બની ગઈ ત્યારે ક્યાં એવું લાગ્યું કે આ તો ઇઝ જસ્ટ ફ્લુક થઈ ગયું ના 3 વર્ષ ગયા એટલે ફ્લૂક તો ના લાગ્યું અમને લોકોને છે ને જ્યારે પહેલી વાર મેં વાર્તા સર સામે વાંચીને હું ને પ્રતિક સાહેબને વંચા વાગે ત્યારે મારા પગ ધ્રુજતા હતા કેમ કે મારી પત્ની તેજલ અને એવા બીજા 4-5 નજીકના બીજા લોકો હોય એ લોકોને સંભળાવેલી બધાને બહુ ગમે અને બધાના રૂવાડા ઊભા થઈ જાય છેલ્લે ને એવું એટલે મેં સરને જ્યારે સંભળાવીને ત્યારે મને પહેલી વાર એવું લાગ્યું કે યાર આજે ખબર પડશે કે આપણે કેટલામાં છીએ અને એમને બહુ ગમી પછી જ્યારે સ્ક્રીન પ્લે એમની સામે વાંચ્યો એટલે સોરી અહીંયા બેઠા છે એટલે એટલે નથી કહેતો પણ તમે લાઈફમાં અમુક લોકોને એવા ધારતા હોવ છો કે ભાઈ આને ગમે તો તમે પાસ તો સરને જ્યારે સરે એવું કીધું કે હા તો સ્ક્રીન પ્લે લખો પછી મળીએ છીએ હું ડાયલોગ લખું છું ગીતો લખું છું એન્જોય કરો જાઓ પછી અમે જ્યારે સ્ક્રીન પ્લે લઈને ગયા ત્યારે બી એવું એવું થતું હતું કે યાર અને સર તો પાછા બહુ ઓછી વાર વચ્ચે વચ્ચે રિએક્ટ કરે એટલે એવું થતું હતું કે યાર અમને ગમશે કે નહીં અમને ગમશે કે 100 પેજ વાંચ્યા જ કરું વાંચ્યા જ કરું પછી અમને એમની સાઈડમાં એવું કીધું કે બહુ સરસ મજા પડી ગઈ હવે ચલો આપણે કામ શરૂ કરીએ અને પછી એડિટમાં સરે જોયું
પછી બીજા ચાર પાંચ જે મિત્રો છે જે લોકો બહુ નજીકથી જોડાયેલા છે એ બધાએ જોયું અને બધાનો એક સૂર હતો કે યાર બહુ અચ્છા બનાવ્યો. અને આપણો બી સાહેબ જજ આમ થોડો વ્યવસ્થિત જગ્યાએ છે એટલે એવું લાગેલું કે આ બહુ સુંદર બન્યું છે. એવું નહોતી ખબર કે આ શ્રેષ્ઠ બન્યું છે ને એવું તો ક્યારેય કોઈ સબ્જેક્ટને ના થવું જોઈએ, જો થાય તો પ્રોબ્લેમ છે તમારે. બરાબર. એટલે એવું થયેલું કે આ મસ્ત બની ગઈ છે વાત. એટલે જયારે નેશનલ અવોર્ડ અનાઉન્સ થવાના હતા ત્યારે ટ્વીટ ખબર પડી પીઆઈબીની, તો અમે લોકો બધા લાગી ગયા હતા. અમે લોકો જે પહોંચી ગયા હતા અને અમે લોકો યુટ્યુબ પર લાઈવ જોતા હતા, અમને એવી ખબર હતી કે જો પાછલા કેટલાક વર્ષોમાં જે ફિલ્મોને નેશનલ અવોર્ડ મળ્યો છે ગુજરાતી ફિલ્મનો, એ નેશનલ અવોર્ડ તો આપણને મળશે જ, કેમ કે કોઈ પણ જ્યુરી હશે. પણ ફિલ્મ એટલી સુંદર બની છે, એટલી સરસ રીતે કહેવાય છે, ગ્રેટ કહેવાય છે એવું તો આજે બી નથી કહેતો. એટલે એવું લાગેલું કે કુછ તો મિલને વાલા હૈ. ઓકે. એટલે બાય ફ્લુક તો નથી જ થયું. ઓકે. જ્યુરી મેમ્બર્સ અમને લોકોને બે ત્રણ જણા ત્યાં ઇફીમાં મળ્યા, એ લોકો જે રીતે બોલ, એવું મને એવું કહ્યું હેડ ઓફ જ્યુરીએ કે ધીસ ઇઝ ધ ઓનલી ફિલ્મ કદાચ ઇતિહાસમાં, નેશનલ અવોર્ડના ઇતિહાસમાં, કે પત્યા પછી હું અને બીજા 10 જ્યુરી મેમ્બર 11 જ્યુરી મેમ્બરે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. ક્યા વાત હે, બહોત છે. તો એટલે બાય ફ્લુક તો અમને લોકોને નથી. અને હવે આનું કેવું પ્રેશર છે, એ કારણે જ્યુરી મેમ્બરની એ વર્ગની વાત કરી. હું આજે સવારની વાત કરું, મારે અમારી સામેવાળાનો નીચે એક ડ્રાઈવર છે, એ હું નીચે ઉતરું લગભગ ગાડી સાફ કરતો હોય, તો એને કીધું કે તમારી પાસે હાલોરે કરીને ફિલ્મ આવી જાય. હવે આઈ વોઝ સો હેપી, કારણ કે કોક રીતે એ ફિલ્મ એના સુધી પહોંચી ગઈ. એટલે આણે કીધું એ સ્પેક્ટ્રમથી લઈને પેલા માણસ સુધી. અને હું ઘણી વાર મારા આ બધા માપદંડો હોય છે, તમને ક્યાંક ટ્રાફિકમાં એનું નામ સંભળાય ફિલ્મનું, તમને ક્યાંક એવા માણસ પાસેથી જ્યાં અપેક્ષિત ના હોય ત્યાંથી ફિલ્મનું નામ સંભળાય, નાટકની બાબતમાં પણ મારી આ ચકાસણી હોય છે. તો એ હંમેશા એમ લાગે કે એ ચાલી ગયું પહોંચ્યા. તો હવે આ નેશનલ એવોર્ડ પછી ભાર લાગે નવી ફિલ્મનો, નવા પ્રોજેક્ટનો, કમ્પેરિઝનનો? ના, મને લાગતો એટલે એ ભાર લઈને શું કરવાનું, કેમ કે કેવું છે કે અત્યારે પણ એવું છે કે અત્યારે ખબર જ નથી બીજી ફિલ્મ કઈ બનાવીશું, અને એની કમ્પેરિઝન લોકો તો કરશે પણ અમે તો નહીં જ કરીએ, કેમ કે અમને એવી ખબર છે કે દરેક વાર્તા એ પોતાનું એક વિશ્વ લઈને આવે છે, દરેક પ્રકારની ફિલ્મ એ પોતાનો એનો જે પ્રકાર છે એની પોતાની ઓનેસ્ટી લઈને આવે છે. તો કદાચ બીજી ફિલ્મ કહીશું તો એનું પોતાનું વિશ્વ લઈને આવે છે અને એ, અને બહુ મસ્ત કોઈએ કહેલું કે દરેક ફિલ્મનું પોતાનું છે ને એક ભવિષ્ય છે, એ પોતાનું એક નસીબ લઈને આવી છે, એ ત્યાં પહોંચશે, એને જે મળવાનું હશે ઓડિયન્સનો જે પ્રેમ અથવા તો બીજા ક્યાંય એવોર્ડ તો એ મળશે, બાકી એ પ્રેશરમાં અમે રહ્યા તો બીજી ફિલ્મ નહીં બની શકે, એ બહુ ક્લેરિટી છે. ચાલો, ઓન ધેટ નોટ, હવે આખે આખો સવાલ જવાબનો દોર જરા રેપિડ ફાયર રાઉન્ડ સુધી લંબાય છે, અને આ અમારો શુદ્ધ દેશી સંવાદનો જરા પોપ્યુલર સેગમેન્ટ છે, અને એમાં અમે જાત જાતને ભાત ભાતનું પૂછતા હોઈએ છીએ. હવે સર જુઓ તમે, એટલે આમાં મજા પડશે, તમે ક્યાંય ના જતા અત્યાર સુધી ગયા હો તો પાછા આવી જાઓ, કારણ કે આમાં ખૂબ મજા પડવાની છે. ફાઇન, સો લેટ્સ બિગિન વિથ પ્રતિકભાઈ. ગુજરાતી ફિલ્મ્સમાંથી કોઈ એક વસ્તુ અથવા વાતનો તલવારથી એક ગાય બે કટકા કરી દેવા છે તો એ કઈ છે? એટલે કઈ ફિલ્મના કે કોઈ પણ એક વસ્તુ અથવા વાત? જે પેલી જે ધારણા છે કે ડબલ મીનિંગ કોમેડી બનાવો તો ચાલી જ જાય, એ વસ્તુની ધારણાની બે કટકા ની ચાર છ કટકા એટલા થાય એટલા બોલે છે. આમાંથી કઈ ફિલ્મ વધારે સારી બની શકી હોત? લવની ભવાઈ, ચાલ જીવી લઈએ, વેન્ટિલેટર, શોર્ટ સર્કિટ અથવા યોર ચોઇસ? શોર્ટ સર્કિટ મેં જોઈ નથી એટલે મને એવું લાગે છે બાકીના પેલામાંથી વેન્ટિલેટર મને લાગે છે, કેમ કે મેં મરાઠી બી જોઈ છે એટલે વધારે સારી બની છે. ઓકે. એક ફિલ્મ જે તમારા એડિટ ટેબલ પર આવ્યા પછી તમારે એની બધી જ રો ફાઇલ્સ ડિલીટ કરવાની ઈચ્છા થઈ ગઈ હતી? એવી મેં બહુ ફિલ્મ નથી એડિટ કરી એટલે કઈ એક વાત ઉપર તમે અને અભિષેક એકબીજા સાથે હજી સુધી ડિસએગ્રી કરો છો એઝ અ કો રાઇટર? તોપનું જે ફાઇનલી અમે જે ફોર્મમાં જે સ્ક્રીન પ્લેમાં મૂકેલું છે અને જે પ્રકારે એક્ઝિક્યુટ થયું કદાચ અત્યારે આઈ થિંક દેટ ઇઝ ધ ઓન્લી પોઈન્ટ જ્યાં અમે લોકો ડિસએગ્રી કરીએ. ઓકે. હેલ્લારો જર્નીની કોઈ એક વસ્તુ જે તમારે શિફ્ટ
ડિલીટ કરી નાખવી છે? બહુ બધી છે, બહુ જ બધી છે. એકચ્યુઅલી એક બી નહીં, જે એ બધાથી લઈને જે આ એક્સપિરિયન્સ ફાઇનલી બન્યો છે, એટલે જે ખાટી મીઠી બધું જ જે થયું છે એનાથી લઈને જ બધું બન્યું છે. એટલે એકચ્યુઅલી ઓકે, તમારી જિંદગીનો હેલ્લારો શું છે સ્લેશ કોણ છે? અદિતિ. હેલ્લારોના શૂટ દરમિયાન તમારી લાઈફની એક વસ્તુ અથવા વાત અથવા આદત જે તમે ત્યાં જ મૂકીને આવી ગયા? મારે કહેવું છે ઇમ્પેશન્સ, પણ હું ત્યાં મૂકીને નથી આવ્યો, હજીવી છે. પણ આઈ થિંક મારું જે પેલું હતું કે મને બહુ આવડે છે એ હું ત્યાં જ મૂકીને આવી ગયો. ઓકે, શૂટમાં જ. ગુંગા પહેલવાનની અવોર્ડ સેરેમનીમાં તમે કરેલી એક વસ્તુ જે તમે આ વખતે નહીં કરો? એક્ચ્યુઅલી હું સ્ટેજ પર નથી જવાનો આ વખતે, પણ ગુંગા પહેલવાનમાં મેં મિસમેચ કપડા પહેર્યા. હેલ્લારો મેકર્સ ટીમ માંથી કોને કન્વિન્સ કરવા સૌથી અઘરા છે? આયુષ. સવાલ પૂરો પહેલા આવી ગયો આયુષ. ઓકે, હેલ્લારોની એક વાત જે ખૂબ ગમે છે, બીજી વાત જે કદાચ હજી તમને એવું લાગે છે કે આ વધારે સારી થઈ શકે? મને પર્સનલી હેલ્લારોમાં એક સેગમેન્ટ છે જે બેઝિકલી અમે લોકોને તાંડવ નામથી ઓળખીએ છીએ, મને એવું લાગે છે કે પર્સનલી સારું થઈ શક્યું હોત હજી વધારે. અને મને ક્લાઇમેક્સ અતિશય ગમે છે, એમાં બધી જ વસ્તુઓ, એનું સ્ક્રીન પ્લે, સરે લખેલો સોંગ, મેહુલ સુરતીએ કમ્પોઝ કરેલો સોંગ, અને મેં કરેલું એડિટ, ને સમીર તન્ના ને અર્ચતન્નાએ કરેલું કોરિયોગ્રાફી, એ બધું જ મને બહુ જ ગમે છે. એક એડિટમાં નીકળી ગયેલો સીન જે તમારે હેલ્લારોમાં સમાવવો છે? એકચ્યુઅલી એક બી નહીં, કેમ કે જે નીકળ્યો છે ઇટ વોઝ કાઢવાથી બોલે. ઓકે, એટલે બહુ નાની નાની વસ્તુ નીકળી છે, સીન તો નીકળ્યો નથી. રીલોડેડ કરીને એકચ્યુઅલી સેન્સરમાં કપાયેલો એક કોમેડી સેગમેન્ટ છે જે મને બહુ જ ખૂંચ્યું કે ભાઈ આ નીકળી ગયું, એ ખોટું થયું. એમ એ બે ડાયલોગ, બે ડાયલોગ છે. ઓકે ભાઈ, ડન. આટલું ક્વિક રેપિડ ફાયર કોઈ ની જોડે થાય? બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર અભિષેક ભાઈ. ચાલો, હેલ્લારોની ટીમની એક વ્યક્તિ જેને તમે તમારો રાજપાટ આપી દો ભલે ને તમારી પાસે હોય નહીં. ત્રિભુવન બાબુ. ઓકે, આવનારી કઈ ફિલ્મ માટે તમને જરાય અપેક્ષાઓ નથી? એ સારાભાઈ, બી લવની લવ સ્ટોરીઝ, સી અફરા તફરી. સારાભાઈ મલાડની છે એટલે એટલે મલાડ સમજી જશે આ વાતને, એટલે બાકી બીજા બે નામ આપું ને ખોટી કોન્ટ્રોવર્સી થાય એના કરતા મલાડ. હેલ્લારોમાં કયું એક કાસ્ટિંગ હજી એ મોકો મળે તો તમે બદલી નાખો? છોડો, કહેવાનું જ છે. એટલે આમ એવું કશું છે નહીં, બધા બહુ બહુ ખરાબ સાહેબ આ પરિસ્થિતિ બહુ ખરાબ. તમારા કરતા તમારા એક્ટરો વધારે નિખાલ હશે, તો પ્લીઝ. હેલ્લારોમાં કશું બદલવું હોય તો હું એક કેરેક્ટર છે કે જે ઘર સળગાવે છે અને મીતે કર્યું છે, કેટલું લંબો લંબો કેરેક્ટર છે, મીતે કર્યું છે બદલી નાખ્યું. વિચારી કરીને તમે એવા વ્યક્તિ ઉપર આયા કે જાણ કશું થઈ છે બિલકુલ આ સારા ભાઈ વાત. ઓકે, આમાંથી કયા કયો કયો અભિનેતા તમને સેજ ઓવરરેટેડ લાગે છે? એ મલ્હાર ઠાકર, બી રોનક કામદાર, સી ધ્વની ઠાકર, ડી યોર ચોઇસ. ઓવરરેટેડ આમાંથી કોઈ નહીં, અને ચોથી ચોઇસ બી નથી મને. નહીં, કાસ્ટિંગ ડિરેક્ટર નો અનુભવ મારો મારો એટલે મારું પરસેપ્શન જુદું હોઈ શકે લોકો કરતા, એ ચોક્કસ છે. પણ એવું કંઈ એવું હાર્શ પરસેપ્શન મારું નથી કે આ તો બહુ જ ઓવરરેટેડ છે.
અને જે રેટિંગ છે ને એ લોકો આપે છે, અને લોકોના રેટિંગ ને પેલું ડિસએગ્રી કરવાનો કોઈ મતલબ નથી, એવું એવું કંઈ યાદ નથી આવતું અત્યારે. ઓવર રેટેડ આપણે ત્યાં એવા કંઈ રેટેડ એક્ટર્સ જ નથી કે આપણે એવું કહી શકીએ આ ઓવર રેટેડ છે. મલાર જે કરે છે બહુ સરસ કરે છે. ધ્વનિતને તો મેં બહુ એક્ટિંગ કરતા જોયું નથી, અને રોનક કામદાર સરસ એક્ટિંગ કરે છે, એટલે આમ ઓવર રેટેડ તો કોઈ મને લાગતું નથી. કંઈ ના, હેલ્લારોનો એક સીન જે વધુ સારો ડિરેક્ટ અને એડિટ થઈ શક્યો હોત. એડિટ નહીં તો ડિરેક્ટ કહીશ, એડિટ બી કહો એતા થોડી હે. નહીં, એક એક એવો સીન છે કે જે એ નહીં કહું તમને, લોકો પછી કે હા બહુ સરસ એવું કરશો બધા, એટલે નહીં કહું. પણ એ સીનમાં પ્રતિક ફ્લોર પર મને કઈ કઈને થાકી ગયો કે ઇસકા દો અલગ અલગ યે એંગલ લેના હી પડેગા, લે લો લે લો લે લો, અને વખતે મેં એને ચૂપ કરી દીધો. ધમકાઈ ના ગયો બસ, હવે નહીં. પછી મેં એને મજાક બી કરી દીધી, બધું ઘડાનો શોટ લઈ લઉં, ઘડો લેતી હોય એનો હાથ પણ લઈ લઉં, એ ચાલતી હોય પગ પણ લઈ લો, આવું આવું બી કહેતું મેં. પણ એ જોઈને મને અત્યારે એવું લાગે છે કે શિટ આ સાચે પ્રતિક સાચું કહેતો. અને એડિટ નહીં, એડિટ એડિટ એને બહુ બ્રિલિયન્ટ કર્યું છે. હું મારી ફિલ્મ છે એટલે નથી કહેતો, પણ બધા જ જેટલા પણ એડિટર અત્યાર સુધી ગુજરાતી સિનેમા થયા સિનેમામાં થયા છે બધાને બહુ રિસ્પેક્ટ કરું છું. છતાં એવું કહું છું કે મેં જોયેલી ગુજરાતી સિનેમાની બહુ બધી ફિલ્મો જોઈ છે, એમાંથી કદાચ શ્રેષ્ઠ એડિટિંગ હેલ્લારોનું છે. હું ડિરેક્ટર છું એટલે નથી કહેતો, પણ પ્રતિકે મને ખબર હોય ને, કેમ કે મેં શૂટ કર્યું છે મને ખબર હોય, અને જે ફાઇનલ એને જે મને ફર્સ્ટ કટ બતાવ્યો પછી ફાઇનલ જે એડિટ થયું છે, એટલે હું બહુ દાવા સાથે કહી શકું કે ઇટ્સ અ બ્રિલિયન્ટ બ્રિલિયન્ટ. એક વખત જોરદાર તાળીઓ પ્રતિકની આપો. વાહ પ્રતિક, સુપર કોંગ્રેચ્યુલેશન્સ. હેલ્લારોની એકમાત્ર નખરાળી માયા. ઓહ, પ્રાપ્તિ બહુ નખરા કરી દીધી જે નાની છોકરી છે. તેજલની તમને ગમતી એક વાત જે આજ સુધી તમે એને નથી કીધી. તેજલને મારી ગમતી બધી વાતો મેં એને કહી દીધી છે. એક વાત એવી છે કે એ જ્યારે પરફોર્મ કરતી હોય ત્યારે બહુ સમજીને કરે છે. એ મેં એને નથી કહ્યું, કદાચ એને સરસ કરે છે એવું કહ્યું છે, પણ એ બહુ સમજીને કરે છે. પેલું તારી નદીઓ પાછી વાળ છે સરે જે લખ્યું છે, અને જે જગ્યાએ શરૂ થાય છે એ સીન મેં એને સમજાવેલું, અને એને મને કીધું ચાલ હા માંડો દે એવું. એ જયારે થયો ત્યારે ત્રિભુવન બાબુની આંખમાં આંસુ હતા, અને એમણે મારો હાથ પકડીને એવું કીધું કે યાર ક્યાં ક્યાં ઇસને એવું. પછી મેં વખતે તેજલને નહોતું કહ્યું, પણ એ બહુ સમજીને કરે છે એવું તેજલને. તેજલ સાંભળો છો ને, શૂટ દરમિયાન તમને જાણવા મળેલું કાસ્ટનું એક સિક્રેટ. એક સિક્રેટ એવું જાણવા મળેલું કે આ બધા લોકો ક્યાંક કાળો ડુંગર ને બધું ફરવા જાય. શ્રદ્ધાએ કમ્પ્લેન કરી દીધી, હા પ્રતિક તું ઇન્ટરવ્યુ જો છે. ઓપન વ્હીકલમાં જાય અને એવા દૂર જાય ને રાત્રે અંધારામાં આવે એવી મને ખબર પડી. એ સિક્રેટ જાણ્યા પછી હું પેલો બાપ એની દીકરીની રાહ જોતો હોય રાત્રે નવરાત્રીમાં, એવી તે લોકોની રાહ જોતો હતો. અને એ લોકો આવ્યા પછી હું દોડતો એ ગાડી પાસે ગયો અને બધા એવા જે ગભરાઈ ગયા, અને પછી લોકોને મેં બહુ ધમકાવેલા, કેમ કે મને એ સિક્રેટ બે ત્રણ દિવસ પછી ખબર પડી ને એ બહુ રિસ્કી, કેમ કે એ જગ્યાએ કાળા ડુંગર પર છોકરીઓને લઈને સાથે જવાનું એ જુદો સિક્રેટ છે. તો આ પ્રતિક પણ જુદો છે. હા અચ્છા ઓકે, પણ આ તો મને બહુ વધારે રિસ્કી લાગે. ઓકે અચ્છા, આ ડેઝિગ્નેશન આપવાનું છે એ ક્રાય બેબી ઓફ હેલ્લારો. ક્રાય બેબી ઓફ હેલ્લારો પ્રતિક પ્રતિક થેન્ક યુ પ્રતિક. બોસ બેબી ઓફ હેલ્લારો. બોસ બેબી ઓફ હેલ્લારો આયુષ. ફાધર ઓફ હેલ્લારો. ફાધર ઓફ હેલ્લારો કોઈ નહીં, આમ તો એવું તો કોઈ કોઈ બધા બિચારા પેલા અનાથ ની જેમ એક બાપનું નથી, બધા અનાથ ની જેમ બધા એવું કોઈ. અચ્છા સૌમ્ય સર. છુપા રુસ્તમ ઓફ હેલ્લારો. છુપા રુસ્તમ ધીર, કેમ કે એ દેખાતો જ નહોતો, ખબર નહોતી પડતી કે શું શૂટ કરે, ત્યારે જોઈને એવું લાગે છે કે એને ક્યાં ક્યાં શું શું શૂટ કર્યું છે, એટલે છુપે એ એકચ્યુઅલી બીટીએસ કરતો હતો એટલે છુપો રુસ્તમ. ઝઘડાખોર ઓફ હેલ્લારો. ઝઘડાખોર ઝઘડા કોણ કરતો હતો કોઈ નહીં. ઝઘડાખોર નથી થયા શૂટિંગ પર, નહીં સાચે ઝઘડા તો નહીં, સાચે કહું છું શૂટિંગ નથી થયા. 32 દિવસ બહુ તકલીફો, બધી જ પ્રકારની કુદરતી તકલીફો, બહુ જ સમય સંજોગના ઠેકાણાને પણ નથી થયા. વાહ. અને ભૂખડી બારસ ઓફ હેલ્લારો. ભૂખડી બારસ બધા જ
ચાલો ગુસ્સે ના થશે કે એવું બધું પૂછી લઈએ તમે તમે શું આમાં કોઈ જીતે ને શું આપણે બીજી કોફી એના માટે હું કોઈ સંબંધ નહીં હેલ્લારોના ચારેય ગીતોમાંથી સૌથી એપ્ટ કમ્પોઝિશન તમને કયું લાગ્યું છે અસવાર અસવાર તમારી એક કૃતિ જે જોઈએ એટલી ઓડિયન્સ સુધી પહોંચી નથી તમારા મતે મારી કેટલીક કવિતાઓ કેટલીક ખૂબ પહોંચી છે કેટલીક મારી ગમતી કવિતાઓ એટલી બધી નથી પહોંચી જો આ સવાલનો જવાબ કોઈક મને પૂછે તો હું કહું કે ખાલી થઈ ગયેલા ખલાસીનું આંતરકાવ્ય થોડી લાંબી કવિતા છે ગ્રીન રૂમમાં સૌથી કદાચ છેલ્લી કવિતા છે આ યાર ખલાસીના ખલાસ એ જે આંતરકાવ્ય છે ને એ જીગ્નાએ અદ્ભુત વાંચ્યું છે એટલે અને તમારા પહેલા પર જ વાંચ્યું છે અને એને એડિટ પણ એને કરેલું કારણ કે એ સરપ્રાઈઝ હતી મારી બર્થડેના તો મને એવું લાગ્યું કે હું પણ એને થોડી અલગથી એડિટ થાય એવી કવિતા છે તમારી વાત સાચી છે મારી સૌથી કદાચ ગમતી કવિતાઓ છે કવિતામાંની એક છે અને જીજ્ઞાને પણ એવું છે પણ ખૂબ અઘરી અને પ્રલંબ લાંબી છે એવી કવિતા પણ ડેન્કી ડેન્કી તો ઇઝ અ પોપ્યુલર પણ આ આ જે ખાલી થઈ ગયેલા ખલાસીનું આંતરકાવ્ય છે આ પર્સનલ રેકમેન્ડેશન છે પ્લીઝ ડુ ગો ટુ જલસો એપ એમાં રેકોર્ડેડ પડ્યું છે અને જિજ્ઞાબેને વાંચ્યું છે અદ્ભુત વાંચ્યું છે મારી ખૂબ પ્રિય કવિતાઓમાંની આ એક કવિતા છે સાંભળજો જલસો ડાઉનલોડ કરી લેજો ઓકે હેલ્લારોની વાર્તાની એક વાત જે તમને સૌથી વધુ સ્પર્શી જે આ લોકોની ટેગલાઈન છે ફ્રોમ સપરેશન ટુ એક્સપ્રેશન હેલ્લારોની વાર્તાની એક વાત જે કદાચ તમે ડિરેક્ટર હોત તો તમે બદલી કાઢી હોત મને લાગે થર્ડ વીક માં પિક્ચર છે અને બહુ અદ્ભુત ચાલી રહ્યું એટલે એકાદ મહિના પછી આની વાત કરીશ ઓકે પ્રોમિસ મી કે તમે એકાદ મહિના પછી ફરી આવશો નાની વાત છે ઓકે છેલ્લે જોયેલી અને તમને ગમેલી કોઈ એક ગુજરાતી ફિલ્મ અથવા નાટક ચાર જીબી લઈએ આમ બધી જ ફિલ્મો જોવાય છે ના આમ બધી જ ફિલ્મો નથી જોવાતી એટલે જોઈ નથી શકાતી એનું એક મને ઘણા ખોટું લગાડે છે મિત્રો હોય છે મારા નાટકના એક્ટરો ફિલ્મો કરતા હોય છે પણ મારો પહેલેથી એક વિચિત્ર છે કે મેં ફિલ્મો એમને જીવનમાં જ ઓછી જોઈ એટલે આણે તમે કીધું ને કે આ ટર્કી ને ઈરાનિયન ને એ બધી મારી પાસે આ જોતા હશે એમ કરીને આવે છે બી બહુ બધો માલ પણ હું એટલી બધી ફિલ્મો નથી જોઈ શકતો હું રોજ કવિતાઓ વાંચું છું એવરી ડે આઈ હેવ ટુ રીડ પોએમ્સ એટલે થોડા પહેલા હોય ને અલગ અને એટલે મારી અંદર સિનેમા ઘણો બધો ચાલતો હોય છે પણ હું એટલું બધું એ જોવા માટે ટેવાયેલો નથી ઓકે અને ગમેલું નાટક હમણાં મેં એક ફ્રન્ટ પોર્ચ કરીને નાટક જોયું એકદમ બે દિવસ પહેલા
એ મને ખૂબ ગમ્યું. અને એની પહેલાં વેઇટિંગ રૂમ્સ કરીને એક પ્લે હતો જે ખૂબ ગમેલો મને. ઓકે, અત્યારના એક્ટર્સને તમે આપવા માંગો એવી એક સલાહ? જિંદગીને અને દુનિયાને, જિંદગી મોટો શબ્દ છે, પણ દુનિયાના વધારે ચાણાક્ષ અભ્યાસુ બનવું જોઈએ. અત્યારના લેખકોને તમે આપવા માંગો એવી એક સલાહ? દુનિયાના વધારે ચાણાક્ષ અભ્યાસુ બનવું જોઈએ. ઓકે, કયા એક ડાયરેક્ટર સાથે કોઈ પણ ભાષાના તમારે કામ કરવાની ઈચ્છા છે? આનંદ ગાંધી. રિટાયરમેન્ટ જો લો તો પછી કઈ એક વાત તમે કન્ટિન્યુ નહીં કરો જે તમે અત્યારે કરી રહ્યા છો? રિટાયરમેન્ટ પછી કઈ એક વાત કન્ટિન્યુ નહીં કરો? એટલે કયું? હવે રિટાયરમેન્ટના બી સ્ટેજ હોય ને એક, એકદમ એમ, એટલે કદાચ તાત્કાલિક ના ધોરણે તમે એમ થાય કે હવે આ તમે હવે આ રિટાયરમેન્ટ પછી આ બંધ? હા બસ આ બંધ. આ તમે યાર એવું સાચે કંઈ નથી, કારણ કે એટલે જ મેં નોકરી છોડી 2012 સાલમાં, કે એમાં એક બે વસ્તુ એવી હતી જે મારે નહોતી કરવી. અને એટ ધ એજ ઓફ આઈ થિંક 2012 સાલમાં ઇન માય 30s એ મેં મૂકી દીધું. પછીથી હું બહુ જ કામ કરું છું અને બહુ જ રિટાયર હોઉં છું. કઈ એક ગુજરાતી કૃતિ ઉપરથી તમારે ફિલ્મ બનાવવાની ઈચ્છા છે? મળેલા થી પણ હું બનાવીશ નહીં, ઈચ્છા છે. એટલે એક જો પસંદ જ કરવાની હોય તો મળેલા છે. તમારા મતે હેલ્લારોનું બેસ્ટ કાસ્ટિંગ અને મિસફિટ કાસ્ટિંગ? બેસ્ટ કાસ્ટિંગ જયેશ મોરે, અને મિસફિટ કાસ્ટિંગ કદાચ ઓછું ગમે તમને એમ થાય કે આના કરતા મિસફિટ કાસ્ટિંગ મૌલિક નાયક, પણ એને રોલ બહુ સારો કર્યો. એના ડિમિનરને જોતા મને એવું લાગ્યું નહોતું કે આ આટલો સરસ રોલ કરી જશે. એટલે એક કાસ્ટિંગમાં બે ત્રણ વસ્તુ હોય ને, એક દેખાવ હોય, એક્ટરનો પોતાનો સ્વભાવ પણ અંદરથી આપણે જ્યારે જાણતા હોઈએ ત્યારે મને પર્સનલી એવું લાગ્યું હી હેઝ એક્ટેડ વેલ, પણ એઝ કાસ્ટિંગ મને એ મિસફિટ લાગે. તમારા મતે હેલ્લારોનો હીરો કોણ છે? એક્ટર્સ, રાઇટર્સ, ડિરેક્ટર કે મ્યુઝિક? આમાંથી એક જો એવું 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 ક્યારેય ક્યારેય નથી હોતું. અને ખાસ કરીને, એટલે ધીસ ઇઝ નોટ ડિપ્લોમસી, પણ ખાસ કરીને આ ફિલ્મ કે એવું બહુ ઓછી વાર બનતું. મેં પહેલાં પણ જે કીધું એટલે જવાબ બદલતો નથી અત્યારે, પણ જેને કહેવાય કે દરેક માણસે જીવ રેડીને કામ કર્યું. હમણાં અમે આવતા હતા હું ને પ્રતિક, ત્યારે જ મેં વાત કરી કે યાર આર્ટવાળા ક્યાં છે એમનું, એમને એમને દેખાડો છો, દે શુડ કમ ઇન લાઇટ, કારણ કે એટલું 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 સુંદર કામ કર્યું. એટલે એટલે આ લોકો એઝ મેકર્સ અને આ ચાર જણાની આખી ટીમ એ પોતે એ કરવામાં સફળ રહી છે, અને પોતે એ રીતે બહુ લકી રહી છે કે બધા, જે શૂટિંગની પણ હું વાત સાંભળું ત્યારે, કે બધાએ એનો એનો સ્પિરિટ સમજીને પહેલેથી છેલ્લે સુધી દોડ લગાવી છે. ઓકે, ઓન ધેટ નોટ મારે એક ઇન્ફોર્મેશન શેર કરવી છે. આવતીકાલે પણ હેલ્લારોની એક ટીમ સાથે આપણે લાઈવ કરી રહ્યા છીએ, જેમાં આસિસ્ટન્ટ ચીફ ડિરેક્ટર, ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર, કોસ્ટ્યુમ ડિઝાઇનર અને આર્ટ ડિરેક્ટર અને બીજા કેટલાક મીત અને આયુષ સાથે, એટલે કે આમ કોર ટીમ મેમ્બર્સ સાથે અમે વાત કરવાના છે હેલ્લારોના પ્રોડક્શનની. સો તમે લોકો કાલે પણ હાજર થશો, મજા પડશે. એમની જોડેથી બાકીના કેટલાક વાતો આપણે જાણીશું. સર, નાટકની એક કલા જે તમે જોઈએ એવી તમને લાગે છે કે હસ્તગત નથી થઈ હજી? કોસ્ટ્યુમ્સ. ઓકે, અને એક સવાલ જે વારંવાર પૂછવામાં આવે છે, મારે પૂછવો છે, સૌમ્યભાઈ ગુજરાતી ફિલ્મ લઈને ક્યારે આવે છે? નક્કી નથી.
હેલ્લારો માટે અભિષેક અને પ્રતિકને એક વાક્યમાં જો તમે ફીડબેક આપવા માંગો, પ્રતિભાવ આપવા માંગો. થેન્ક યુ. વાહ સર, આ સવાલ સરસ છે, મને ગમે છે. હેવ યુ એવર સીન મુનીરા? યસ. બહુ જ ક્લોઝલી? યસ. ઓકે. અને હેલ્લારો વિશે એક વાત જે તમે કદાચ આખે આખા ઇન્ટરવ્યુના સમપમાં કહેવા માંગો. એ રિપીટ કરજો સવાલ. હેલ્લારો વિશેની એક વાત જે તમે કદાચ આખે આખા ઇન્ટરવ્યુના કન્ક્લુડિંગની લાઈન તરીકે પણ કહેવા માંગો. મેં સતત કીધી કે પહેલેથી છેલ્લે સુધી કરપ્ટ થયા વગર નીકળેલો એક આખો સુપેરે પાર પડેલો પ્રોસેસ. ઓકે. ઓન ધેટ નોટ સૌમ્યભાઈ માટે પણ જોરદાર તાળી. બસ અત્યારે આટલું જ કહેવું છે. મારા હાથમાં એક સરસ મજાની ચોપડી છે જેની ઉપર મારે સૌમ્યભાઈના હસ્તાક્ષર લેવાના છે, એટલે હવે હું ઉતાવળમાં છું. પણ તમે લોકો આ ફિલ્મ જોવા ચોક્કસથી જજો, બહુ મજાની ફિલ્મ છે. હજી ના જોઈ હોય તો જોઈ નાખો. અભિષેક, પ્રતિક, સૌમ્યભાઈ, ઇફ યુ વોન્ટ કાઇન્ડ ઓફ સે સમથિંગ ટુ ઓડિયન્સ ઓન ધ લાસ્ટ નોટ. બસ ફિલ્મ ચાલે છે અને તમે બુક માય શો પર જોશો તો તમને મળી જશે કે ક્યાં ક્યાં ચાલે છે. છાપામાં પણ એની એડ આવે છે અને તમારી આસપાસ બહુ જ બધા લોકો હશે કે જે લોકોએ ફિલ્મ ના જોઈ હોય એ લોકોને ખાસ કહેજો કે આ ફિલ્મ એકવાર જુએ. અને જો તમે ગુજરાતી છો તો આ ફિલ્મ જુઓ, એવું નહીં તમે ગુજરાતી નથી તો પણ આ ફિલ્મ જુઓ, કેમ કે આ ફિલ્મ દરેકે દરેક ભાષાના લોકોને સ્પર્શે છે. આ ફિલ્મ સબટાઇટલ સાથે છે. બહુ બધા લોકોએ એવું કહ્યું છે કે આ ફિલ્મ 15-20 મિનિટ પછી અમે સબટાઇટલ વાંચતા પણ નથી, સમજાય છે ફિલ્મ. અને જે ડાયલોગ્સ છે જે રીતે બોલાય છે એ રીતે બીજી ભાષાના લોકો પણ એ ડાયલોગના મિનિંગ સમજી લે છે. તો ખાસ તમે લોકો આ ફિલ્મ જોવા માટે જાઓ અને આ ફિલ્મ સરસ ચાલી રહી છે તમારી આસપાસ, એટલે તમને મળી જ જશે તમારી આસપાસના સિનેમાઘરમાં. સર નહીં, વારે ઘડી આ વાત રિપીટ કરીએ તો જરૂરિયાત લાગે. પણ આ એક ફિલ્મ ને કદાચ આટલું જ કહેવાની જરૂર છે કે આ ફિલ્મ દ્વારા પણ એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું. બાકી કરતા રહો જલસો. આવજો. થેન્ક યુ.